પુત્રવતી ભવ, ઠાકુર ઉદયભાન અને સુરજભાનનો પરિવાર સુખી રહો. ભગવાન કાશી વિશ્વનાથની દયા છે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત બંને ભાઈબંધોને જુદા નહીં કરી શકે. હા બેન, આપણા ધણીઓ મને તો ભાઈબંધ જેવા નહીં પણ બંને ભાઈઓ હોય ને એવા લાગે છે. પણ તમારી નાણંદ ગુલાબ કુંવરબાના સંબંધો કંઈ કર્યું કે નહીં? પૂજારી બાપા, તમારા ધ્યાનમાં કોઈ સારું ઘર હોય તો કોને? જરૂર જણાવીશ, પણ ઠાકુર ઉદયભાનસિંહજીએ કંઈ વિચાર કર્યો હશે ને? અરે, એમને તો આમના પતિ સુરજભાનની દોસ્તીમાંથી ફુરસત મળે ત્યારે ને. ભગવાન કરે એમની ભાઈબંધીને કોઈની નજર ના લાગે. જય કૃષ્ણમ શરણમમાં શ્રી દાદી માં. દિવાળી મુબારક. અલે 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 અલે, તમને પણ દિવાળી મુબારક મારા વાલા વાલા વસંત કુંવર બા. હા, બેચો બેટા બેચો. હા લ્યો, આ તમારો ભાગ. અરે આ મોઢું મીઠું કરવાનું, બરોબર? આ કરો. હા હા, શાબાશ બા. આજના દિવાળીના શુભ દિવસે મને આશીર્વાદ આપો. અરે મારા ચાવળી હો, અખંડ સૌભાગ્યવતી રહો અને આ રાજના વારસને જન્મ આપો અને 100 વર્ષના થાઓ. લ્યો બહુ બેટા, તમે પણ મોઢું મીઠું કરો. માં, લ્યો આ આવ્યા અમારા લાડકા દિયર વીરુભા. આશીર્વાદ તો હું પણ રહી ગયો, ભાભીને આપે ને એવા આશીર્વાદ મને પણ આપો. હવે રેવા દો, ભાભીને આપ્યા ને એવા આશીર્વાદ તમને નો અપાય. કેમ? છતાં આપું છું. અખંડ સૌભાગ્ય વતારો. અરે 100 વર્ષના થાઓ મારા લાડકવાયા નાના બાપુ, અને મોટા ભાઈ ની પડખે અડીખમ ઉભા રહી અને આ રાજ નો વહીવટ કરો. લ્યો મોઢું મીઠું કરો. દિવાળી મુબારક બિરાજો. અરે હા, આ મોટા ભાઈ સુરજભાન તૈયાર થયા કે નહીં? એ આવ્યો. લો માડી, હું આવી ગયો. દિવાળી ના આશીર્વાદ આપો. અરે ઘણું જીવો મારા સુરજભાન દીકરા, ઘણું જીવો અને આ મોઢું મીઠું કરો. લ્યો બિરાજો. બસ દીકરા, હવે તો એક જ ઈચ્છા છે કે મારી આ ઉમા વહુ કલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપે અને મારા આ લાડકા દીકરા નાના બાપુના લગ્ન થઈ જાય અને મારી આ વાલી દીકરી વાસંતીબાને રંગે ચંગે પરણાવી દઉં, પછી એને ભગવાન ઉપાડી લીએ ને દાઢી મોટી કરે તો વાંધો નહીં. અરે માડી, ભગવાન મુંજાઈ જાય એટલું બધું એક સામતું માંગી લીધું? હા, એવું કર્યું? અરે દીકરા સુરજભાન, હવે જ્યારે માગવું જ છે તો પછી માગવામાં કચાશ શું કામ રાખવી હે? અને જગતમાં પેલી કહેવત છે ને કે માગ્યા વિના તો માએ નો પીરસે, બરાબર ને? કેમ બોલ્યા નહીં નાના બાપુ? હા, તો પછી એમ જરા વકારો કરો. પણ વડીલો બાબતમાં હું શું સમજું? હું તો એટલું જ જાણું કે આ રામ જેવા મોટા ભાઈ જો મને એક વખત કહી દે ને તો એમને માટે મારું માથું ઉતારવું પડે તોય ઉતારીને આપી દઉં. ભાઈ વાહ, આ તમારા બે ભાઈઓ જેવી જોડી તો આખા મલકમાં થાવી નથી હો. પાછા ક્યાં ચાલ્યા? બા, તમે તમારી લાડકી વહુને કહો શું કોઈ બહાર જતું હોય ત્યારે કેંકારો કરી ન ટોકાય. એ તો દીકરા મારા, ક્યારેક વખત આવે ને ત્યારે જો ના ટોકીએ ને તો પછી ટોકરી વાગી જાય, સમજી ગયા ને? અને જુઓ વળી પાછા ત્યાં તો જાતા જ નહીં હો કે? બા, વર્ષમાં એકવાર દિવાળીને દિવસે જાઉં એમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? ખાટું મોડું તો નહીં દીકરા, પણ કોક વાર કડવું જરૂર થઈ જાય. 150,000. આપણે પેક પેક બોલો. જોઈ લો, એક કો દોરી તીરી દરબાર. આ ગેમ પણ આપ હારી ચૂક્યા, રૂપિયા લાવો. હવે મારી પાસે કઈ રોકડા રૂપિયા બચ્યા નથી. તો દાગીના ઉતારી આપો રાજપરના દણે. દાગીના? હા, જુગારમાં ઉધારી ન હોય. અને આજે તો ધનતેરસ છે, આજે અમે ધનને જવા ન દઈએ, સમજ્યા ઠાકોર? ઉતારો દાગીના. હા ઉતારો દાગીના. દાગીના ઉતારનારની જણનારી તો હજી જણે જ. ઉદયભાન, 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 ઉદયભાન. ઉદયભાન
ઉદયભાન સિંહના જીવતા એના દોસ્તની ઇજ્જત પર હાથ નાખવાની હિંમત કોની છે? મને માફ કરજો રાજા સાહેબ. રાઈટ, સિટ ડાઉન એવરીબડી. અને આજ પછી ધ્યાન રાખજો, રૂપિયા ઓછા પડે તો મંગાવી લેવાના, અને જો વધારે હોય તો ગરીબ ગુરબા વેચી લેજો. સુરજ. અરે ભાણસિંહજી, હું તમારો આ ઉપકાર. તમે મને મારી નાખવા માંગો છો? ના ના. કેમ? દોસ્તો જ્યારે તુંકારે બોલાવતા બંધ થાય અને માનથી બોલાવતા શરૂ થાય ત્યારે માણસે સમજી લેવું જોઈએ કે એની મરવાની ઉંમર થઈ ગઈ છે. કેમ ખરું ને? તો સુરજ, આ જુગારની લત મૂકી દે. હું સોગંદ ખાઈને કહું છું, આજ પછી કદી નહીં રમું. એમ મારી ભૂલ માફ નહીં કરે? અરે ભાઈ, ભૂલ ને ગુનો સમજીને ગાંઠે બંધાય નહીં. કાલે ઉઠીને કદાચ મારાથી કઈ ભૂલ થઈ જાય તો શું તું મને માફ નહીં કરે? હે, આપણી દોસ્તી તૂટી જાય? ના ના, ચાંદો ભલે રૂઠે, સૂરજ ભલે રૂઠે, પણ આ દોસ્તી ના તૂટે. તૂટે દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે. આબ ભલે રૂઠે, ધરતી ભલે રૂઠે, આબ ભલે રૂઠે, ધરતી ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે. દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે.
તૂટે દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે માં આ સફરમાં દિવસે અમને આશીર્વાદ આપો અરે ઘણી ખંભા મારા દીકરો ઘણી ખંભા આવાજ હેત પ્રીત અને સંપ કાયમ માટે રાખજો અને 100 વર્ષ ન થાઓ અને આ બધું જોવા માટે 100 વર્ષ તમે અમારા વચ્ચે રહેજો હો કેમ સુરજબાણ હાસતો હાસતો જો ઉદાહરણ બેન બેન તારી ભાભીના દેવલોક થયા પછી મારી હાલત તો બહુ કફોડી થઈ ગઈ છે અને બેન તું તો જાણે છે કે મારો એકનો એક દીકરો રઘુવીર મોસાળમાં રહીને મોટો થાય છે અને હું અહીં બેનને ત્યાં પડ્યો રહું છું અરે આ કઈક વિચારવા જેવું ખરું કે નહીં નાના તું કે વિચારવા જેવું અરે તો એને અહીં બોલાવી લઈએ મોટો થઈને વહીવટમાં કામ લાગશે હા પણ બેન એમાં રાજા સાહેબનો હુકમ તો જઈએ ને અરે ભાઈ બેન મળીને અમારી શું નિંદા કરી રહ્યા છો એ તો મામા જાણે કેમ મામા અરે તોબા તોબા તમારી નિંદા કરું તો મારી જીભમાં આવડા આવડા કાંટા પોકાય તમારું કઈ કહેવાય નહીં હો સાળા સાહેબ હા બેન અંદર તો ભાઈ સિકંદર અરે કહી દો ને મામા બને વી સદ્દર તો સાળો અંદર અરે મારી સોનલ દીકરી હા અરે તમે શું એ તો એમના દીકરા રઘુને મોસાળમાંથી બોલાવી અહીં રાખવાની વાત કરે છે રાજા સાહેબ તમારા ભાઈબંધ દરબાર સુરજભાણની બહેન કોરબા સાથે મારા દીકરા રઘુને વેવિશાળ ગોઠવી આપો ને સુરજભાણસી અમારા મિત્ર ખરા માથું માંગુ તો માથું આપી દે પણ મામા એકબીજાના સામાજિક સંબંધોમાં અમે માથું નથી મારતા આ તમે બે ભાઈબંધો ગામ લોક સાથે જાહેરમાં નાચો છો તો એને જરા દાબીને કયો ને એટલે વાત તમારા સુધી પહોંચી ગઈ પણ તે દિવસે તમે આ બધા ભેળા મળીને ગરબા ગાતા હતા તે એકબીજાની સગાઈઓ કરાવવાના છો અરે એમની વાત જુદી ને અમારી વાત જુદી પણ ભાઈ સાહેબ આમાં મારો રઘુ ક્યાંક કુંવારો ન રહી જાય મામા પહેલા તમે સુરજભાણસિંહજીને ત્યાં જઈને માગુ તો નાખો ભાઈ સાહેબ એમાં હું નાનો પડું જો ભાઈ હા જરૂર પડશે તો હું બે વેણ નાખીશ હા બસ ઉપડો કરો કંકુના બહુ સારા લાગો છો એટલે શાળાનું કામ થયું એટલે સારા લાગ્યા કેમ સોનલ બેટા તારી મમ્મી કોના માટે આ રૂમાલ ગૂંથે છે હા મારો ભૈલો આવવાનો છે તારો ભૈલો આવવાનો છે શું કહ્યું તારા દીકરા અરે મારી વસંત નો હાથે વાળો કેમ કેમ અમારું ખાનદાન કોઈ ખવાસનું છે ખાનદાનનું ખમીર પછી દેખાડજે સૌથી પહેલા રહેવા માટે ઝૂંપડું તો લે અને જ્યારથી ઉદયભાણના લગ્ન થયા છે તે દીથી બેનને ઘેરે કૂતરાની જેમ રોટલા ખાતો પડ્યો છે માનબા તમારી જીભ ઉપર કાબુ રાખો હવે જા જા ઉદયભાણ સિંહની આ તો શરમ આડે આવે છે નહીં તો જડબુ ચીરી નાખીને 32 હાથમાં ગળવા દઈ દઉં પછી ગોઠવ્યા કરજે એક એક નંગ બેઠો બેઠો ઠીક છે તો તમારી દીકરીને તમે કોઠીમાં પૂરજો નહીતર જીવન પર કુવારી રાખજો આ તો એક તમાચો જ છે ચાલો જા નહીં તો સુરજ ભાનની તલવાર મ્યાનથી બહાર નીકળશે તો તારું માથું વધે રહી જશે નહીં આંગણે આવેલ અતિથિ પર વાર ન થાય આ તો દીકરીનું ઘર કહેવાય દીકરી ને ત્યાં તો સૌ માગા હોય એમાં મોટપ ન દેખાડાય દરબાર સુરજભાણ મને માફ કરી દ્યો મારી ભૂલ થઈ ગઈ ગરજવાન ને અક્કલ ન હોય એટલે નાને મોટે મોટી વાત કરી બેઠો ગુસ્સો થૂકી નાખી મારા ઉપર દયા કરી મને માફ કરજો નહીતર નહીતર મારા રઘુપાનો સગપણ નહીં થાય દરબાર સાહેબ એક વાર તમારા મોઢેથી તમે કહો કે તમે મને માફ કરી દીધો માં તમે એને દરબાર બે મને માફ કરી દો વડાને વિકાર ન હોય દરબાર મને માફ કરો હ
પણ મંગલસિંહજી માંગો ઝીલશે તો ખરા ને? અરે તમે જરાય ચિંતા ન કરો, બેન ગુલાબ કુંવરબાની સગાઈ પાકી થઈ ગઈ સમજો. મંગલસિંહજી મારા બહુ જૂના મિત્ર છે, આર્મીમાં અમે સાથે હતા. અરે સાંભળો છો, પાછા ક્યારે આવશો? હવે તારાથી દૂર રહેવું વધારે ગમતું નથી, બે ત્રણ દિવસમાં આવી જઈશ. ઠાકોર મંગલસિંહજી, આપના કુંવર ગોપાલસિંહજી સાથે અમારી બહેન ગુલાબ કુંવરબાની સગાઈની વાત લઈને અમે આવ્યા છીએ. આપ સ્વીકારશો તો અમને આનંદ થશે. એ તો આપે મારા મનની વાત કહી, હું તો સામેથી જ માગું લઈને આવવાનો હતો. અમારા ધનભાગ કે આપ અમારે આંગણે આવી પધાર્યા, આ સંબંધ અમને મંજૂર છે રાજા સાહેબ. દરબાર મંગલસિંહજી, ગુલાબ કુંવરબા અમારી એકની એક બહેન છે, લગ્નમાં કોઈ જાતની કસર રાખવાની નથી અને સગાઈ પણ ખૂબ ધૂમધામથી કરવી છે. આવતા સોમવારે જ અમે ચુંદડી ઓઢાડવા આપને ત્યાં આવશો. ધન્યવાદ, આનંદની વાત છે, શુભસ્ય શીઘ્રમ. અરે આવો આવો જયચંદ મામા, હું તમારી જ રાહ જોતો હતો. મારો સંદેશો તો બરાબર મળી ગયો હતો ને? હા બાપજી, પણ મને અહીં છાનામાં ના બોલાવવાનું કારણ શું? અરે જાણશો ને તો રાજીના રેડ થઈ જશો. અને હા, સુરજભાણ સિંહજીના હાથનો તમાચો કેવો લાગ્યો જયચંદ? પણ આપને કોણે કહ્યું? હું ગામની રજે રજવાતની ખબર રાખું છું મામા, રજે રજવાતની. બાપજી, એ તમાચો તો હું જિંદગી ભર નહીં ભૂલું. તમે કંગાળ, અરે બનેવીને ત્યાં કૂતરાની જેમ પડ્યા રહીને મફતના રોટલા તોડનાર તમે, તમે શું કરી શકવાના છો? અરે સુરજભાણ અને ઉદયભાણ બંને જિગરજાન દોસ્તો છે દોસ્તો. અપમાનનો બદલો લેવા જરૂર પડશે તો બેન બનેવીની શરમ પણ નહીં નડે. અને જો તમારામાં હિંમત હોય તો હું તમને માલામાલ કરી આ અપમાનનો બદલો લેવાનો રસ્તો બતાવું. માલામાલ? હા માલામાલ. તારો રઘુ ધરમનગર અને રાજપુર બંને હું જાગીરોનો માલિક બની શકે એવો રસ્તો બતાવું. પણ એ માટે તારે સુરજભાણ અને ઉદયભાણ બંનેનો કાંટો કાઢી નાખવો પડે. મારો રઘુ જો જાગીરનો વારસ થતો હોય તો આ મામા જયચંદને મામો કૌંસ થવામાં જરાય વાંધો નથી. તમારી રજે રજની બાતમી મારી પાસે છે. ગુલાબ કુંવરનો વિવાહ મંગલસિંહને ત્યાં થાય છે અને ગુલાબ કુંવર વીરસિંહના પ્રેમમાં છે. તો હવે મારે શું કરવાનું છે? થોડા નજીક આવો. ગુલાબ કુંવરબા, ગુલાબ કુંવરબા ને કુંવર વીરસિંહ, અરે તમે બંને જણા એકાંતમાં શું કરતા હતા? એ મામા, અમે બંને છે ને લગ્ન કરવા છે. જો પણ આ વાત રાજા સાહેબ સુધી પહોંચાડે કોણ? અમે બંને જણા વિચારતા હતા. આ લે લે ભાઈ, એમાં શું હે? એ કામ તો મારું ને, આવા સારા કામમાં સદાય આ મામાનો સાથ હોય જ. મામા શું વાત છે? અરે આપણી ગુલાબ કુંવરબાની સગાઈ મંગલસિંહ ઠાકોરને ત્યાં પાકી થઈ ગઈ. અરે વાહ વાહ વાહ, ક્યાં ગયા બધા? આવી ગયા તમે? હા, આવતા સોમવારે તે લોકો ચુંદડી ઓઢાડવા આવવાના છે. જો જો કોઈ વાતની કસર ન રહી જાય. હો ધીરજ રાખો, સૌ સારાવાના થશે. હા
પણ સુરજભાન સિંહ શું જવાબ આપ્યો? અરે બધું ચાલ્યા કરે, એ બધી વાત પછી, અત્યારે તો ગુલાબ કોરબાની સગાઈના કામમાં લાગી જઈએ. એ હાલો હાલો સરસ. અને આશો ઝવેરી, ઉદયભાનના ખાનદાનને શોભે એવી કોઈ ચીજ બતાવો દુબળે ગેર વિવાદ નથી. ભલે બાપુ. ખમા ગણી. હા શું છે મામા? એક મિનિટ. આપ જેના માટે થીને દાગીનાની પસંદગી કરવા બેઠા છો મહારાજ, એ તો ના કાપવા બેઠી છે. શું વાત કરો છો મામા? હા, મંદિરના પછવાડેના ભાગે વીરસિંહ સાથે પ્રેમના ભાગ ખેલે છે. ગુલાબ? વીરુ, મારા ભાઈ ઉદય ભાણસિંહજીએ મારી સખાઈ બીજા સાથે નક્કી કરી નાખી છે. શું વાત કરે છે ગુલાબ? ચાલ આપણે બંને જણા ભાગી છીએ અને લગ્ન કરી લઈએ. ના વીરુ, ખોરડાની ખાનદાનની નાબરૂનો સવાલ તારે મારે બંનેને થશે. ગુલાબ, પ્રેમમાં ખાનદાનીનો વિચાર કરવાનો ના હોય. પ્રેમ તો એક પૂજા છે, અને અને તું પૂજાનો અનાદર કરે છે. મને મારા પ્રેમ પર અતૂટ વિશ્વાસ છે, પણ જ્યારે ખાનદાનને આબરૂનો સવાલ આવે છે ત્યારે આપણે વિચારવું જોઈએ ને ગુલાબ. આ તું બોલે છે આ? હા, શું તને તને મારી પર વિશ્વાસ નથી? એવું નથી વીરુ, હવે તું મને ભૂલી જાજે. આપણો પ્રેમ સાચો હશે તો આવતી જન્મે જરૂર મળીશું. અરે ડર નહીં બેન, હું નહીં મારું, આ બંદૂક મૂકી દીધી. બેન ગુલાબકુંવર, થોભી જા, થોભી જા બેન, થોભી જા. આ તો નજરે જોયાનું ઝેર છે. ગુલાબ કુંવરમાં અને વીરસિંહની એકાંતમાં પ્રેમ કરતા જોઈ આપના ભાઈબંધ ઉદય ભાણસિંહજી એમને ઠાર કર્યા. ભાઈ સાહેબ જોજો, મારું નામ ના આવે નહીતર ભાઈ સાહેબ હું માર્યો જઈશ. તમે જૂઠું બોલો છો, ઉદય ભાણ આવું કૃત્ય કોઈ દિવસ ન કરે. મારો ભાઈ, એનો ભાઈ આવું કામ ઉદય ભાણ કોઈ દિવસ ન કરે. તમે જૂઠું બોલો છો. નહીં, મારા એકના એક દીકરાના સોગન ખાઈને કહું છું, મેં નજરો નજર જોયું છે. તેમ છતાં જો તમને વિશ્વાસ ન આવતો હોય તો જુઓ, આ રહી એ ઉદય ભાણસિંહજીની ગોઝારી બંદૂક. દીકરા
કોઈ નહીં રોવે. સુરજ ભાન ના નાના ભાઈ ના મોત પર એક આંસુ પણ નહીં પડે. આંસુઓ નો વરસાદ તો એ ઘરમાં થશે જેણે સુરજ ભાન ના ભાઈ ને મારવાની હિંમત કરી છે. કોણ છે આ કાળા કામોનો કરનાર? દોસ્ત સુરજ ભાટ, એક વાર એનું નામ દે, એનો વંશલો ખડી નાખું. જાણી ના જાણ્યો ના બનો દે ભાણ, જો મારા મોઢે સાંભળવું હોય તો સાંભળ, એક કાળા કામનો કરનાર તું જ છે. આ તું શું બોલે છે ભેરુ? મારા સગ્ગા ભાઈ જેવા વીરુની હત્યા મારા હાથે? નક્કી કોઈએ તારી કાન બંભેર નહીં કરી લાગે છે ભાઈબંધ. ભાઈબંધ જેવો શબ્દારી જીભે શોભતો નથી ઉદય ભાણ. ચડિયાતા ખાનદાનીના કેફમાં ચકચૂર, તારાથી ગુલાબકુંવર બા અને વીરુનો પ્રેમ સહન ન થતા બંનેનું કાંટું કાઢી નાખ્યો. આ ખોટું છે. મારાથી ડરીને નાસ્તિક ગુલાબકુંવરને પાછી બોલાવવા એની પાછળ હું દોડતો હતો. અને હા, એવામાં મેં એક બંદૂકનો ધડાકો જરૂર સાંભળ્યો હતો, પણ આનાથી વિશેષ હું કશું જાણતો નથી. તું જૂઠું બોલે છે. આ રહી તારી ખૂની બંદૂક. કોઈ હરામખોરે મારી ગાડીમાંથી આ બંદૂક ઉઠાવી તમારી પાસે આવીને ખોટી ચડામણી કરી લાગે છે. સુરજ ભાણ દોસ્ત, આપણી ભાઈબંધીને કોઈની કુડી નજર લાગી ગઈ છે યાર. બનાવટ કરવી રેવા દે. દેશવીરુનો ખૂન કર્યો છે અને હવે મારે માથાના બદલામાં માથું જોઈએ છે. તો ઉતારી લે આ માથું. ઉદય ભાણ ઓકારો નહીં કરે. અરે આટલા વર્ષ આપણે ગુરુકુળમાં સાથે ભણ્યા, સાથે રમ્યા, ભાઈબંધીના કોલ દીધા, છતાં તો તારા ઉદય ભાણને ઓળખી ન શક્યો. માડી તમે તો આને કઈ સમજાવો. કોણ કોને સમજાવે? અરે 100 વર્ષ જીવવાના આશીર્વાદ આપનારી આ રજપૂતાણીને આજે દેખાય છે માત્ર ખપ્પરો, લોહીના ખપ્પરો. ધરમનગર અને રાજપુરની સીમમાં રાસડા લેતી ચૂડેલો દેખાય છે મને. આજથી 60 વર્ષ પહેલાનો ઇતિહાસ આજે આ ગરાસણીને યાદ આવે છે. ફરી પાછી એ જ નંદવાતી ચૂડીઓ, એ જ ભૂસાતા ચાંદલા અને એ જ સળગતી ચિતાઓ. આમાં કોણ કોને સમજાવે? અરે ઉદય ભાળ, ઉદય ભાળ, હું તમને શું કહું? શું કહું તમને હું? ઉદય ભાળ માડી, તમે પણ આ ઉદય ભાળને ન ઓળખી શક્યા ને? આજ સુધી ઓળખતો ન હતો, પણ હવે બરાબર ઓળખી ગયો છું. હું ક્રોધની આગમાં સળગી રહ્યો છું અને હવે આ આગ ત્યારે જ ઠંડી થશે જ્યારે તારા ઘરમાં લાશને બદલે લાશ આવશે. હજી એ બે હાથ જોડીને કહું છું, શાંત થા. એક દિવસ સાચી વાતની ખબર પડશે ત્યારે પસ્તાવાની વેળા નહીં રહે હો. સુરજ ભાણ, આ વેરનો વ્યવહાર કરવો રહેવા દે ભાઈ. વેર? અરે વેરનું વાવેતર તો તું કરી ચૂક્યો છે. મોતનો ખેલ ખેલવાના તારા મનસુબા જાગ્યા હોય તો તું એ હવે જાગતો પડજે હો. જાજી જીભા જોડી કર્યા વગર ચાલ્યો જા, નહીં તો અહીં જ તારી લાશ પર છે અને તારું હલકટ ખાનદાન રોતું રહેશે. હલકટ ખાનદાન? વાત પૂરી થઈ. વર્ષોની ભાઈબંધી અહીં ખતમ થાય છે અને હવે હું તને પડકાર ફેંકું છું. તારાથી જીવા એટલું જીવી લેજે. તારા દૂધ ચોખાના જમણમાં મારો પડછાયો ભાળજે. તારા મોતની જગા હું તને નક્કી કરીને જણાવીશ, પણ સમય મારો હશે અને બંદૂકની ગોળી પણ મારી જશે. પહેલા ઘરે તો પહોંચ. Oh,
કોઈ નહીં રડે ધીરસિંહના મોત પર. મોતનો દરિયો હવે દુશ્મનના આંગણે ઉમટશે. એના પેટાળમાં એનું આખું ખાનદાન ગારત થઈ જશે. મોતના મગરમચ્છો એની લાશનો પણ પત્તો નહીં લાગવા દે. શું વિચાર કરો છો? ગુરુજીના આશીર્વાદથી સારા દિવસો તો રહ્યા છે, પણ ભગવાન દીકરો આપશે કે દીકરી? દેવી, મહાદેવ પર મને શ્રદ્ધાના સથવારે અતૂટ વિશ્વાસ છે, એ જરૂર દીકરો આપશે. અને દીકરી આપશે તો? નહીં, મારે આંગણે દીકરીના કંકુ પગલા નહીં, દીકરાના હાલડા ગવાશે. અને એ હાલડામાં તમારે એને કસુંબલ પાવાનું છે. એટલે એ જ કે મારે વેરનો વારસદાર જોઈએ છે. જય મહાકાળી. બાપજી, સુરજ ભાણને ત્યાં દીકરાનો જન્મ થશે તો? હવે તમારે ત્યાં ભાણે જ આવશે. તો પછી મારા રઘુનું શું થશે? એમ રઘુ તો એના મોસાળમાં રહીને મોટો થાય છે ને? હા, તમે ફિકર ન કરો ને માં, રઘુને આપણી આ જાગીરનો માલિક બનાવીને ચંપીશું. હા, એ તો બરોબર. પણ બાપજી, આપણે આ રમત બંધ કરીએ તો? મને ઊંઘમાં છે ને વીરસિંહનું પ્રેત દેખાયા કરે છે. હવે તમે જો રમત માંડી વાળો તો હું જાહેર કરીશ કે વીરસિંહ નો હત્યારો જયચંદ મામા છે. તો શું થાય જયચંદ મામા? બીજું શું થાય, એ મારા રાય રાય જેવા કટકા થાય. સુરજ બેટા, બેટા બેટા, ઉમા બહુએ દીકરાને જન્મ દીધો. સાચું કહું છો? હા બેટા. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર છે. માં, અંતે ભગવાને મારી સામે જોયું. હા દીકરા, ભગવાને આપણને આપણી ગાદીનો વારસ દીધો. પાર્વતી, ઘણી ખમા બાપુને. પાર્વતી કુંવર, હું જગ જીતી ગયો, જગ જીતી ગયો. નામ રાખીએ તો ક્યુ જાય સિંહ ખરું?
નગર ના મહારાજા ઉદયભાનસિંહજી નો રાજપુર ઠાકોર સુરજભાનસિંહજી નો મહારાજા ઉદયભાનસિંહજી નો વૈજનાથ મહાદેવની પહેલી દર્શન પૂજા રાજપુરના કુંવર કરશે. તમારા માફા મારો. પહેલી પૂજા રાજપુરના કુંવર કરશે. પહેલી પૂજા ધર્મનગરના યુવરાજની થશે. પહેલી પૂજા રાજપુરના કુંવર કરશે. ધર્મનગરના યુવરાજ સબૂર કોણ? ગુરુદેવ. ગુરુદેવ તમે? રાજગુરુ નિર્ભયાનંદજી નો. બંને રજવાડા મારા શિષ્યો છે અને બંને કુંવરો એક સાથે કાશી વિશ્વનાથ ના દર્શન કરશે. મેં બંને કુંવરોની જન્મ કુંડળી બનાવીને આ ખરીતામાં તૈયાર રાખી છે. આ તમારા કુંવરની પત્રિકા હે અને આ આપના કુંવરની પત્રિકા. આ બંને ખરીતા પર તમારા બંને દરબારોની મહોર મારી બંધ કરી અને શ્વેતકેતુને સુપ્રત કરી દેજો. ત્યાં સુધીમાં બંને બાળકોને દર્શન કરાવીને હું આવું છું. પૂજારીજી સત્યકામ તેડી લો બંને બાળકોને. ચાલો. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ભવિષ્ય વિશે કઈ કહેશો? મારું નામ તો ઉજાળશે ને. ઉતાવળા ન થાવ, સમય હવે બધું બતાવીશ. ત્યાં સુધી આ સીલ બંધ ખરીતાઓ પૂજારી પાસે સુરક્ષિત રહેશે. પૂજારી, અને એક વાત, તમારા કુંવર જયારે 10 વર્ષના થાય ત્યારે કુળની પરંપરા મુજબ એમને મારે ત્યાં નિર્ભય આશ્રમમાં શિક્ષા અભ્યાસ અર્થે અવશ્ય મોકલજો. જેવી આજ્ઞા. ચાલો. રાજગુરુ નિર્ભયાનંદજી નો જય. રાજગુરુ નિર્ભયાનંદજી નો જય.
સુરજભાન આશીર્વાદ. ગુરુદેવ, કુળની પરંપરા મુજબ રાજપુરના કુંવર તખતસિંહને અભ્યાસ અર્થે આપને સોંપું છું. પ્રણામ ગુરુદેવ. તથાસ્તુ બેટા. પ્રણામ ગુરુદેવ. ગુરુદેવ, તર ગુરુ પૂર્ણિમાએ મારા સંકલ્પ મુજબ ધર્મનગર રિયાસત આપના ચરણે મૂકું છું. સ્વીકારો. ધર્મનગરના વહીવટથી અમને સંતોષ છે. અમારા વતી આપ એ વહીવટ ચાલુ રાખજો. ગુરુ આજ્ઞા આપે કદી ઉથાપી નથી. બીજો એક અનુગ્રહ કરો. યુવરાજ દિગ્વિજયસિંહને સંસાર સમુદ્ર તરવા માટે આપ દીક્ષા આપો. અવશ્ય. આપના પિતાશ્રી આપને આમ જ ગુરુકુળમાં મૂકી ગયેલા, યાદ છે? હા, પણ દિગુભા મારા કાળજાનો કટકો છે. કોના છોરું કોના વાછરું કોણ માને બાપ. આપ નિશ્ચિંત રહેજો. ગુરુદેવ. બેટા દિગુ, હવે તો ગુરુદેવ જ તમારા માતા અને પિતા છે. એમને પ્રણામ કરી આશીર્વાદ લઈએ. શંભુદાનજી આવો. જય માતાજી. જય માતાજી બાપ, જય માતાજી. આજ કઈ અમારું આંગણું પાવન કર્યું? બિરાજો બિરાજો. ના, પહેલા વચન દો કે મારું વેણ રાખશો તો જ બેહું. અરે આપ્યું વચન, માથું કહો તો માથું ઉતારી આપું. ના બાપ, ના માથું ના જોઈએ, ખમૈયા જોઈએ બાપ. હું કઈ સમજ્યો નહીં ગઢવી. હા બાપ, હવે ખમૈયા કરો. સુરજ ભાણ અને તમે બે ભાઈબંધ હવે વેરના વિહામાં કરો. વિહામાં આપને સુરજ ભાણે મોકલ્યા છે એમ સમજો તો એમ, પણ આવ્યો છું મારો ધર્મ સમજીને. દેવરાજની વસ્તી ત્રાહી મામ પોકારી ગઈ છે. હમ હમા કહુંબા પીવડાવી વેરના વડામણા કરાવવા આવ્યો છું બાપ. ગઢવી, વચને બાંધી તમે મને ભારી વહવાણમાં મૂકી દીધો. આજની ઘડીએ ચારણની ફરજ છે રાજા સાહેબ. દરબારોના કુસુંબે એમને જ પાયમાલ કરી નાખ્યા છે. હવે તો ચેતો ખમૈયા કરો બાપ. તમે કહો તો ધર્મનગર નહીં, રાજપુર નહીં, આપણે આપણે દરબાર મંગલસિંહની વાડીએ મળીએ. હું વિસારમાં પડી ગયા બાપુ. વાહેથી દગો તો નહીં થાય ને? દગો? અરે આ ચારણના જામીન છે, ચારણના. તમે બેઉ ભાઈબંધ હથિયાર પડિયાર મૂકી એકલા પધારો. હું અને તમે બેઉ ભાઈબંધ, બસ આપણે ત્રણ જણા. આ શંભુદાર ચારણની વાતનો ભરોસો નથી બાપ. શંભુદાનજી, અમે તો રણબંકા રાઠોડ છીએ, દુશ્મનોના ખોળે માથું મૂકીને સુઈ જનારા. ત્યારે તમે તો ચારણ છો બા. તમારી વાતનો ગળા સુધીનો ભરોસો છે, મને કબૂલ છે. ગોઠવો રાજા સાહેબ. હા, ઇસમેં ક્યા હૈ. પધારો પધારો ઉદય ભાણસિંહજી. જય માતાજી. જય માતાજી. આપ આવ્યા ખરા. અરે ભાઈ, આપ બોલાવો અને અમે ના આવી એવું બને ખરું? મારા માટે તો આજે સોનાનો સુરત ઉગ્યો છે. પધારો રાજા સાહેબ. આવો આવો બિરાજો. પહેલા આપ બિરાજો. ઉદય ભાણજી, આખી બાબતમાં ખરેખર એવું બન્યું હતું કે એ જૂની વાતો હવે ઉખેડવાની નથી, બંને ગઈ ગુજરી ભૂલી જવાની. હવે દરબાર સાહેબ કહુંબા કાઢો. હા હા. જસવંતસિંહ. હા, ઠીક છે, લાવ. લ્યો દોસ્ત. સમાધાનના રિવાજ મુજબ પહેલા આપ કહું બોલે વડાવ સુરજભાન. ભલે,
રંગ રાજા ઉદયભાન સિંહને. રાજા સાહેબ, હવે આપ કહુંબો મીઠો કરો. રંગ ચારણ દેવને, રંગ માતા પૃથ્વીને, રંગ દરબાર સૂરજ ભાણસિંહને. પાછળ રહે અરે જન દુખ મે આગળ હો. જસવંતસિંહ, હજી કસુંબો લઈ આવ. વાહ દોસ્ત વાહ, લાવ અહીં લાવ. નહીં હો દરબાર સાહેબ, હવે બસ મારો હાથ પાછો ઠેલશો? લો લ્યો. જય માતાજી, જય માતાજી. રાજા સાહેબ, રાજા સાહેબ, શું થયું રાજા સાહેબ? ડગો, કહુંબામાં છેર છે. શેર? છેર. સુરત ખંડ ઉભો રે ખુટ્ટલ. રાજા સાહેબ, રાજા સાહેબ, રાજા સાહેબ. એ ખુટ્ટલ નીકળ્યો એમાં તમારો કોઈ જવાક નથી શંભુદાનજી. આ ઝેર તો મને કોઠે પડી ગયું છે. નાનપણથી જ માતાજીએ દૂધમાં એક એક કણી ઝેર ઘોળીને પાયા કર્યું છે, એટલે આનાથી પણ બમણા ઝેરનો પ્રયોગ મારા ઉપર કર્યો હોત તો પણ હું મરત નહીં. પણ અફસોસ, અફસોસ ઉદયભાન, કે આ વેરની ગાંઠ હવે નહીં છૂટે. રાજા સાહેબ. નહી, ગુલાબસિંહ દાસભાઈ, તમે ચિંતા ના કરો, ચાર આઠ કલાકમાં ઠીક થઈ જશે. ચાલો. આ ચારણની જામી પડી. દુનિયાને હું શું જવાબ આપીશ? જય માતાજી. Thank you.
છે વિશ્વાસ, મુજને છે વિશ્વાસ. ખોળિયા ભલે જુદા હોય, એક જ છે રે શ્વાસ, એક જ છે રે શ્વાસ. એક જ શ્વાસે જીવ શુભેરું, મુજને છે વિશ્વાસ, મુજને છે વિશ્વાસ, મુજને છે વિશ્વાસ. શ્વાસ ભલે તૂટે ધીરજ નહીં તૂટે, શ્વાસ ભલે તૂટે ધીરજ નહીં તૂટે. દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે, દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે. નક્કી જાણ, એટલું નક્કી જાણ. આંધી ભલે ઉઠે સાથ નહીં છૂટે, આંધી ભલે ઉઠે સાથ નહીં છૂટે. દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે, દુનિયા ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે. આગ ભલે રૂઠે ધરતી ભલે રૂઠે, આગ ભલે રૂઠે ધરતી ભલે રૂઠે. દુનિયા ભલે ભલે રૂઠે પણ દોસ્તી ના તૂટે. નિભુ બા બાપુ, મને બચાવો, આ ભાઈ મને મારી નાખશે. દોસ્ત ખુબા, શું છે યાર? આ સફરજન વિશ્વામિત્ર ને માથા પર તારે મૂકવાનું છે. અને વિશ્વામિત્ર, હું જ્યાં સુધી તને નહીં કહું ત્યાં સુધી આંખો ખુલ્લી રાખીને મારી સામે ઉભા રહેવાનું છે. પણ તમે બે ચકમા વાળા કરવા શું માંગો છો? વિશ્વામિત્ર ની અગ્નિ પરીક્ષા. એક કામ કરો, જરા કટાર આપો ને, તમારી આપો ને. આ કટાર થી જો વિશ્વામિત્ર ના માથા પરનું સફરજન કપાઈ જાય તો આ માણસ નિર્દોષ સેમ સાબિત થાય. પણ જો આનું બિચારાનું ગળું કપાઈ જાય તો તમને તમારો ન્યાય મળી જશે. અરે નહીં નહીં, લખીને તમે નિશાન, તમે નિશાન ચૂકી જશો તો બિચારો ભ્રમી જાય. ક્યારે પોતાનું નિશાન ચૂકતો નથી. જરા પકડો તો. મારા માથા ઉપર આ સફરજન ને બદલે તરબૂચ રાખો તો કઈ વાંધો કરો, આમ જરા મોટું તો પડે. આ સફરજન તો હાવ ચણિયા બોર જેવું લાગશે ભાઈ. આ તો ભાઈ માંથી બચ્યો તો ભાઈ માં ફતર. જય હનુમાન. ખુબા, નિશાન બરાબર લાગ્યું? લાગ્યું દીધું, વાહ બરાબર લાગ્યું. પરતેવો પરતેવો થઈ ગયો તોય જીવું છું. જીવે છે દેવીશ્રી. હવે તો તમને ખાતરી થઈ ગઈ ને અમારા માણસ નિર્દોષ છે. અરે જવાબ તો દેતા જાવ. એ કટર વાળા બેન, એ વિશ્વામિત્ર, હાવ જવાબ લેવા તમારે જવાનું છે હવે. એની પાસે એક વાત જણાવ વિશ્વામિત્ર. હા, પેલા તળાવમાં કેટલી છોકરીઓ નાતી હતી? નાતી હતી તો એક જ. તો આ કોણ? અરે આ જે નાતી હતી ને, હું એને જોતો હતો. જ્યારે મને કોઈ જોતો હતો એને હું નહોતો જોતો. એટલે નાતી હતી ઈ ડૂબકી મારી ગઈ અને આ જોતી હતી ઈ લુગડા પહેરેલી મારી પાછળ દોડી કટાર લઈને. હવે કામ કરો, પેલી જે ડૂબકી મારી ગઈ હતી ને, હા, એને જઈને પૂછવા કટારવાળી હતી કોણ? હા, ડૂબકી વાળી. પણ આપણે શું કામ છે, ગમે તે હોય. એ કહ્યું ને વિશ્વામિત્રે, ડૂબકી વાળી ને પૂછવા કટારવાળી હતી કોણ? વળી પછી તમે કટારવાળી માં માંડા વખતે બચ્યો છો.
પણ ડૂબકી વાળીને પૂછું કે કટારવાળી કટારવાળી કોણ હતી? હા, જોકે મારા તો 25-30 કરવી પડશે, અને નો જાઉં તો તમે આ વખતે સફરજનને બદલે ચીકુ મૂકશો. ચાલો ચાલો ચાલો, મારા કરવી પડશે. ઓ ડૂબકી વાળી યુવા, મને તો લાગે છે કે નિશાન તમે લીધું અને ગા પણ તમને જ લાગ્યો છે. હા તખુબા, બસ એક નજરમાં ઘાયલ કરી ગયા. તું સલામત દિલ થોડાક ચખમો ભરી ગયા. નૈનો થી જ નૈનો મળ્યા, જાદુ કરી ગયા, પેલી જ મુલાકાતમાં એ સપના ભરી ગયા. ઓહો આશા દેવી, કેળમાં કટાર લઈને ફરાર તમે પોતે જ ઘાયલ થઈ જશો, તો પછી સામેવાળાનું શું થશે? એ સામેવાળું સાજન કોણ છે, ક્યાં રહે છે, શું નામ છે, એ જાણવાનું કામ તારું છે. મારું? આ તારો પેલો છે ને લાંબી માળાવાળો, જેની પાછળ તું પાગલ થઈ ગઈ છે, એનો દોસ્ત છે. તારે ગમે તેમ કરીને. સમજી ગઈ, લાંબી માળાવાળાને પટાવવાનો છે, એટલે બધી જ ખબર મળી જાય. રોજ તો નાવા આવી જાય છે, આજે નહીં આવે? કા તો આપણે વેલા થયા છે અને કાઈ મેલા નથી થયા. હે ભગવાન, એને રોજ એવા મેલા કરી નાખને એટલે રોજ વેલા વેલા નાવા આવે, એટલે હું વેલો ન પડું અને ઈમોળા ન પડે. ઓહો, આ તો તમે પોટલી પાડી કા મને એમ કે પાણીમાં ભેંસ પડી. આજે કઈ બહુ વેલા વેલા? અરે આ તમારી વાટમાં ને વાટમાં વેલો વેલો આવી ગયો. ક્યારની માળા ઊંચી નીચી ઊંચી નીચી થાય છે નીકળવા માટે. એકલા જ આવ્યા છો? આ તમે એકલા જ છો ને? આ જગતમાં એકલા આવવાનું, એકલા જવાનું, એકલા એકલા જીવવાનું, એ તો આયલા જ કરે. ઓલી કોણ હતી? ઓલી? હા, ઓલીએ પૂછાવ્યું છે કે પેલા એ જાણી આવો કે ઓલો કોણ હતો. એમ તો ઓઈલા ની ઓલી ની બે ની હાલત એક હરખી છે. આ તમારી ને મારી જેવી? મારી તો હવે ઠીક, પણ તમારી કેવી છે? આ રોજ સવાર પડે ને નાવાનો સણકો ઉપડે છે. ઉપડે ઉપડે, હજી તો વાર છે. જેમ જેમ મેલા થાતા જાતો ને એમ એમ નાવાનો સણકો ઉપડતો જશે. નામ થામ તો બતાવો. આ લે બતાવો, મારું નામ વિશ્વામિત્ર. તારું નામ? મોહિની. અને મારા બાપનું નામ બરછીરામ. અરે તારું અને તારા બાપનું નહીં. તો પછી? ઓલાનું. તે ઓલાના નામનું તારે શું કામ છે? મારે નહીં, ઓલીને કામ છે. તો લે એ કહી દઉં, એનું નામ છે દિગ્વિજયસિંહ, ઠાકોર ઉદયભાન સિંહ નો એકનો એક દીકરો. મેજર સાહેબ, દીકરી આપીને દીકરો લેવા આવ્યો છું. ઓહો, મને તો એમ હતું કે દીકરો આપી ને દીકરી લેવા આવ્યા છો. કેમ પારો દેવી? હા સાચી વાત છે. તો દિગુભા, આશા, સોનલ અને શિવરાજસિંહ ચારે નું ગોઠવાઈ જાય. હા, એટલે તમે જેને પેલું પેકેજ ડીલ કહો છો એવું કઈ? કેમ? અરે ભાઈ, જો એ ગોઠવાઈ જાય તો જોઈએ શું. તમારા જેવો અડીખન ભાઈ બંધ જો સંબંધી થાય તો શું કહેવાય, સોનામાં સુગંધ ભળે. હા, પણ શિવરાજ અને આશાને મેં જોયા છે, સુપાત્ર છે. પણ સોનલ? સોનલની સંમતિ પણ મેં જાણી લીધી છે. તો વેલ એન્ડ ગુડ. તો રાજા સાહેબ કરીએ કંકુના? નાય 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 નાય, ગુલાબ કુંવર બાના સકપણની બાબતમાં ઉતાવળ કરીને મેં થાપ ખાધી છે, એટલે આશાના સકપણની બાબતમાં દિગુભાને પૂછવું ખૂબ જરૂરી છે. જો કે અમારા તરફથી તો આ સમજજો, બાકી સોનલબાના અને શિવરાજસિંહના સકપણના ગોળ ખાઈ નાખીએ. મામા એ આયવા હમા, આવો આવો, ગળા મોઢા કરવા માટે મીઠાઈ હાજર છે. હું તો ક્યારનો વાત પાકી થાય એની રાહ જોતો તો. અરે વાહ. અરે અમ્મા,
પોતે ને પોતે બબડતી રહીશ તો એક દી બાવરી બની જઈશ. જલ્દી તૈયાર થા. કેમ? અરે દિગ્વિજય ભાણે કહ્યું છે કે રાતના એકલા એકાંતમાં તારી વાટ જોશે. ક્યાં જ? શું બંને જણીઓ ગુસપુસ કરો છો? માં અમે તો વાતો કરીએ છીએ. માં હજુ બાપુ નથી આવ્યા. ઠકરાણા, હવે જલ્દીથી લાપસીના આંધણ મૂકો. પણ એવી તો શું ખબર લાવ્યા કે લાપસીના આંધણ મૂકવાના? બાપુજી, અરે તો બહુ ખુશ લાગો છો. શું વાત છે? પણ વાત શી છે એ તો બોલો. અરે આપણે કરેલું શિવરાજસિંહનું સોનલ કુંવરબા માટેનું માગું રાજા સાહેબે સ્વીકારી લીધું છે. બહુ સરસ. ને આપણી દીકરી આશા માટે શું જવાબ આપ્યો? રાજા સાહેબની તો 99% હાથ છે, પણ 1% દિગ્વિજયસિંહને પૂછવાનું બાકી રાખ્યું છે. મને ખાતરી છે મારી દીકરીને જોયા પછી યુવરાજ ના નહીં પાડે. તો કરો કંકુના. દીગુ, ચલ રામ રામ, ચલ નિકળ. કાલે સવારે વહેલો આવી જજે. હા જઉં છું. જઉં જઉં ને જાને જઉં છો. ફરી પાછા જોવા માંગતો હતો. કઈ નઈ, જાઉં છું. અરે તમે રસોઈ ગયા? મારા પ્રેમ ખાતર હું કહું એટલું કરશો? બોલો શું કરવાનું છે? તારા રૂપ
કરતા જાજો મારા સગી નણંદ ના વીર રે રૂમાલ મારો લેતા જાજો સગી નણંદ ના વીર રે રૂમાલ મારો લેતા જાજો આપણે સૌ શાંતિના વારસદારો છીએ. આજે તમે સૌ આશ્રમમાંથી વિદાય લઈ સૌ પોતપોતાના ઘરે જઈ રહ્યા છો ત્યારે આપ સૌ પાસે ગુરુ દક્ષિણામાં હું એક જ વસ્તુ માંગુ છું કે દુશ્મનીના દાવાનળને ઠારી વિશ્વ શાંતિના લીલાછમ જાળવાને રોપો. આશીર્વાદ આપો ગુરુજી. કલ્યાણ મસ્ત. પ્રણામ ગુરુજી. દીર્ઘાયુ ભવ. બા બા કોણ? હું વસંત કુંવર. જુઓ તો કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? હું આવ્યો છું દાદી માં. હું તખુબા. તખુબા? હા હા દાદી માં. આવ દીકરા, મારી આંખોના રતન, મારી મૂડી ના વ્યાજ, અને તને જોવા હાથું થઈને તું કેવી ને મારી આંખો તરસતી હતી બેટા. આવી ગયો દીકરા? હા માં. સુખી રે બેટા, સુખી રે. તને તને છેલ્લે ગુરુકુળ જોયો તો એના કરતા સે દુબળો લાગે છે બેટા. દુબળો શાનો? સરસ મજાનો ગોળ મટોળ મરત મુછાળો થયો છે. હવે દુશ્મનોની મૂછના પાણી ઉતારનાર મારો દીકરો આવી પહોંચ્યો. દીકરા, તને ત્યાં અમારી યાદ આવતી હતી? હા માં, તમારી ખૂબ યાદ આવતી હતી. પણ ત્યાં ધરમનગરના દીકુબા હારે અમારી દોસ્તી ખૂબ જામી ગઈ, એટલે સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ના પડી. તખુબા, આજ પછી આપણા ઘરમાં ધરમનગર કે દીગુભાના પરિવારનું નામ લેવાની કઈ જરૂર નથી. કેમ? અરે એ દુશ્મનોએ તમારા કલૈયા કુંવર જેવા દીકરા વીરુને વિધિ નાખ્યો તો. વિધિ નાખ્યો તો? હા બેટા, ઉદય ભાણે વિના કારણે તારા કાકાને ગોળીએ વિંધી નાખ્યો તો. હવે તારી બંદૂકની ગોળીએ દિગ્વિજયસિંહને ઠાર કરવાનું છે. બાપુ, દિગ્વિજયસિંહને ઠાર? કેમ રહ્યો આપનો ગુરુકુળનો અભ્યાસ? જસ્ટ ફેન્ટાસ્ટિક બાપુજી. ગુરુજી શસ્ત્ર ને શાસ્ત્ર ના જબરજસ્ત જાણકાર છે. આઈસે. અને એમાં જ્યોતિષ વિદ્યા વિશેનું માર્ગદર્શન મેળવવા માટે તો ભારતભરમાંથી એમની પાસે પંડિતો આવતા. ગુરુકુળ પાસે આવેલા ચંદનપુર ગામમાં આપની વિશેષ અવરજવર રહેતી હતી, ખરું ને? ફ્રી પીરિયડમાં આપને કોણે કહ્યું બાપુજી? જે નિશાળમાં ભણ્યા છો ત્યાં અમે હેડમાસ્ટર રહી ચૂક્યા છીએ. ના હોય હોય હોય. ઇસમે ક્યા હૈ, ઇસમે ક્યા હૈ. તો આમ વાત બની હતી, એમાં આપણો કઈ જ વાંક નહોતો. પણ બાપુજી, ધીરુ કાકા અને વીરુસિંહના મોતથી વેરનો હિસાબ તો સરભર થઈ ગયો, વાત તો પતી ગઈ. અરે ભાઈ, આપણે ક્યાં વેપારી વાણિયા છીએ કે સરભર હિસાબ કર્યાના ચોપડા રાખીએ. અને તમે શું એમ માનો છો દીકુબા કે જો હું હથિયાર મૂકી દઈશ તો શાંત થઈ જશે? ભાઈ, જો હું હથિયાર મૂકી દઈશ ને કે આપણા એક એક વફાદારને વીણી વીણીને ગોળી દેશે. એટલું યાદ રાખજો યુવરાજ કે જ્યાં સુધી ધાક છે ત્યાં સુધી જ રાજા છે. જેવી ધાક નીકળી ગઈ એટલે રાજા ખાખ નો થઈ જાય છે, ખાખ નો. અને હા યુવરાજ, રાજા સાહેબ તો બધું ભૂલીને સમાધાન કરવા તૈયાર થઈ ગયા હતા, પણ એ ખૂટલે હા કસુંબામાં ઝેર ગોળી આમના ઉપર પણ 20 પ્રયોગ કર્યો. બોલો. હા બેટા,
એ તો માતાજીની દયા કે તારા બાપુ બચી ગયા. આ વાતની તો મને ખબર જ નહોતી બાપુજી. અરે ભૂલ જાઓ, ચલતા હૈ ઇસમેં ક્યા હૈ. અરે તમને ઓળખાણ કરાવું, આ રઘુનાથ સિંહ આપણા મામા જયસેનના સુપુત્ર છે. મોસાળમાં ઉછરીને મોટા થયા છે, આજકાલ અહીં પધાર્યા છે. વહીવટમાં આપને કામ લાગશે, જરા વધુ પડતા વિવેકી છે. જોઈ હવે શું થાય છે, કેમ મામા? હા હા ભણાભાઈ, આ મારો પુત્ર એટલો બધો આજ્ઞાકી છે કે બીજું બધું તો જાણે ઠીક, પણ મારી સંમતિ વગર લગ્ન કરવાની હા ન પડે. પછી કઈ? વેટ 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 વેટ, લગ્નની વાત નીકળી છે તો મને એક વાત યાદ આવી. દિગુબા, આપણા સોનલબાની જ્યાં સગાઈ કરી છે એ ઘરના બીજા માણસો કેવા? બીજા એટલે? બીજા એટલે બીજા. કોઈ બીજાને ઓળખતો નથી. નથી ઓળખતા? કઈ વાંધો નહીં, આપણે પેલું કયું ગીત ગાતા હતા, દેતા જજો ને લેતા જજો, એ શું? દેતા જજો ને લેતા જજો નહીં, લેતા જજો ને દેતા જજો. હા, પણ તે શું લેતા જજો? રૂમાલ. રૂમાલ, હા. આપણે પેલી રૂમાલ વાળી સાથે તમારું પાકું કરીએ તો? બાપુજી, તમને વાંધો ના હોય તો મને કોઈ વાંધો નથી, પણ ધારો કે એમને વાંધો હોય તો?
સારાની આટલા બધા બની ઠની આટલા સુંદર બની અને કોને મળવા નીકળ્યા છો? જેને રોજ મળવા આવીએ છીએ તેને સમજાય રઘુનંદન? એ મારું નામ રઘુનંદન નહીં પણ રઘુનાથ છે, પણ તમે મને માત્ર નાથ કહેશો તો ચાલશે? ચાલ હટ આડોડિયા. અરે ચાય છે ક્યાં આશા રાણી? આજે તો મને મારી બનાવીને જમશ. આજે તો તારા યારની નિશાની લઈને જાઉં છું, પણ એટલું યાદ રાખજે, એક દિવસે આ તારા યારની સામે જો તારી સાથે લગ્ન ન કરું ને તો થૂંકે છે મને. એ રઘુનાથ, એના માટે તારે મોટી દુશ્મની મોરવી પડશે. લે ચાલ, હવે મારી કુકરી ગાંડી થઈ, હવે તારી ચાલ ચાલ. આશા, શું આશાની ચાલ છે બાપુ? હવે કહું છું, કયા વિચારમાં ખોવાઈ ગયો તું દીકરા? હે આશા બાપુ, આશા, આશાએ મારું અપમાન કર્યું પણ મને બહુ મીઠું લાગ્યું. તારું અપમાન તને મીઠું લાગ્યું, પણ સૂરજ ભાણે મારું કરેલું અપમાન મને કડવું ઝેર જેવું લાગ્યું છે, અને એનો હિસાબ ચૂકવવાનો હજી બાકી છે. તમે ફિકર નહીં કરતા બાપુ, તમારા અપમાનનો બદલો હું લઈશ. હવે તારે વધારે વાટ જોવાની જરૂર નથી દીકરા. બાપજીએ ચારે બાપ દીકરાની મૃત્યુ ચિઠ્ઠી લખી નાખી છે. દીકો! હા તખુબા, બોલ, શું કામ હતું? શા માટે મને ચિઠ્ઠી લખીને એ બોલાવ્યો? મેં ચિઠ્ઠી લખીને તો તે મને બોલાવ્યો છે. મેં તગતસિંહ, બાજુ ખસી જા. બાપુ, આ શું કરો છો? ઉદય ભાણ, બંદૂક મૂકી દે, નહીતર તું ને તારો દીકરો બંને વિંધાઈ જશો. નહીં 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 બાપુ, તમારે ગોળી ચલાવી હોય તો મારી પણ ચલાવો. ખાસ બાજુ, મને જાણ થઈ ગઈ હતી તો આવું જ કંઈક કરવાનો છે. અટકો ઉદય ભાણ. ગુરુદેવ, સમય સરજ આવ્યો છે ઉદય ભાણ, નહીતર તમારા જ હાથે તમારો દીકરો તખતસિંહ વિધાઈ જાત. તખતસિંહ? આનો દીકરો? હા, શું વાત કરો છો ગુરુદેવ? તખતસિંહ એમનો દીકરો છે અને દિગ્વિજયસિંહ તમારો. યાદ છે, એ બંને બાળકોના જન્મ વખતે બંનેની જન્મકુંડલી મેં બનાવી હતી. હા, આપની જ્યોતિષ વિદ્યા પર તો અમને અટલ વિશ્વાસ છે. બંને બાળકો જ્યારે એક માસના હતા ત્યારે ભગવાન વિશ્વનાથને નમન કરાવી આશીર્વાદ લેવા માટે તમે મને અહીં બોલાવ્યો. એ વખતે તમને બધાને બહાર ઊભા રાખી હું અને પૂજારી મંદિરના ગર્ભદ્વારમાં બાળકોને લઈને ગયા હતા. ત્યાં બાળકોના કપડાં બદલાવી ભગવાન કાશી વિશ્વનાથની સાક્ષીએ બંને બાળકોની અદલા બદલી કરી અને માતાઓને સોંપી દીધા. નહીં, મને ખાતરી જ હતી એક દિવસ આ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થશે. એ સત્ય ઘટનાનું લખાણ કરી એના પર તમારા દરબારની મહોર તમારા હાથે જ લગાડી ખરીતાઓમાં બંધ કરી દીધી હતી અને પૂજારીને સુપ્રત કરી દીધી હતી. પૂજારી,
જાઓ એ બંને સિલબન ખૈતાઓ લઈ આવો. આ તે કેવી વિધિની વિચિત્રતા! પરિસ્થિતિ સમજી અને હવે તો વેરનો અંત આણો. કેમ ચૂપ છો? કઈક તો બોલો સુરજભાણ, ઉદયભાણ, કઈક તો બોલો. મારા ખાનદાનનું અપમાન કરનાર સુરજભાણ જાહેરમાં મારી માફી માંગે તો હું આ વેર ભૂલી જવા તૈયાર છું. માફી? મારું અને મારા આખા ખાનદાનનું નિકંદન નીકળી જાય તો પણ વીરસિંહના હત્યારાની સુરજભાણ કદી માફી નહીં માંગે. લખ્યા લેખ મિથ્યા થતા નથી. દિગ્વિજયસિંહ, તખતસિંહ, તમે જાઓ, તમારા પિતા પાસે જાઓ. પણ ગુરુદેવ, નાનપણથી અમે જેને અમારા માતા પિતા માન્યા, જેમણે આટલા લાડકોડથી અમારું લાલન પાલન કરીને અમને ઉછેર્યા છે, એમને એમને છોડવાની અમને ફરજ ના પાડો. ગુરુદેવ, અમને ફરજ ના પાડો. ગુરુજી, અમને અમારા પાલક માતા પિતા પાસે રહેવા દો. તમારા સૌના હિત ખાતર વિધાતાને પડકારનાર મને ક્ષમા કરજો. અરે હું નિષ્ફળ ગયો તમારા વેરના વંટોળના કારણે. મારે બધી વાત કહી દેવી પડી. બાકી કોના છોરું, કોના વાછરું, કોના માં અને કોના બાપ, બસ જાઓ, તમારા જન્મદાતા પિતા પાસે જાઓ. આ જ વિધિના વિધાન છે અને ગુરુની આજ્ઞા છે. શુભમ ભવત, શુભમ ભવત. અરે બાપુજી, તમે તો સમજો, આ તો કેવો નિર્ણય બાપુજી! અરે કોઈકના લીધેલા નિર્ણય અમારે મારા માથે ચડાવી લેવાના, કારણ કે ગુરુજીનો નિર્ણય છે, તમારો નિર્ણય છે. અરે શું હક છે બાપુજી આ ગુરુજીને? શું હક છે તમારી જિંદગીને, તમારી વેરની શતરંજને પ્યાદા બનાવવાનો શું હક છે બાપુજી? શું હક છે તમને બાપુજી એક એક છોડને જમીનમાંથી મૂળ સહિત ઉખેડી કાઢીને નવી જમીનમાં રોપવાની ફરજ પડવાનો શું હક છે? હાથ જોડીને વિનંતી કરું છું બાપુજી, એકવાર આ વેરની ભાષા ભૂલીને લાગણીની ભાષા સમજવાનો પ્રયત્ન કરો બાપુજી. હું પગે પડું છું તમને બાપુજી, મહેરબાની કરીને આવા નિર્ણયો ન લો. વાહ વાહ વાહ! જોયું સુરજભાણ, દુશ્મનના દીકરાને ઘૂંટણીએ પડીને કરગરતો જોવાની કેવી મજા છે! અડધી રાતે આવ્યો હતો તારો જીવ બચાવવા, ત્યારે ખબર નહોતી કે જીવ પર જોરાવરી કરી મારે તને જાકારો દેવો પડશે. તારી મારે શું જવાબ આપીશ? પણ નહીં, લશ્કરી માણસ છું, એક આર્મી મેન છું, ચામડી ઉતરડી નાખે એવી વેદના સાથે યુદ્ધ કેદીઓની અદલા બદલી કરી છે. અરે અરે, તને હું મારા ઘરે લઈ જાઉં અને કાલે કદાચ તને કોઈ રજા કજા થઈ તો તો આ સુરજભાણ અને આ દુનિયા કહેશે કે ઉદયભાણે ઘરે લઈ જઈ દુશ્મનના દીકરાનું કાસળ કાઢી નાખ્યું. ગો! બાપુજી, બાપુજી, જે છત્ર છાયા નીચે અમે ઉછર્યા છીએ, જે સંબંધોમાં અમે અમારું બાળપણ વિતાવ્યું છે, એને અચાનક ભૂલી જઈને જિંદગીને નવી જગ્યાએ રોપવાની ફરજ ના પાડો બાપુજી, ફરજ ના પાડો. દુશ્મનના મેણા મારાથી સંભળાતા નથી. તખતસિંહ, તું ત્યાં જા, નહીં તો બંદૂકથી મારે ફૂંકી નાખ. જા! લોહી અને લડાઈ થી જો આ જગત માં શાંતિ સ્થપાતી હોત તો અશાંતિ ન રહેત બેટા. અરે શાંતિ માટે તો મરી ચુકેલી માનવતા જાગવી જોઈએ. તો બાપુજી, હવે છે ને તમે માનવતાને નાતે અમને આશીર્વાદ આપી દો. એ અંદર આવતા રહ્યો, અંદર આવતા રહ્યો, વાલકુડાવ.
આ કોણ છે? એ તમારા પુત્રવધુ છે બાપુજી. અમે તમને પૂછ્યા વગર ગર્ધભ લગ્ન કરી લીધા. પણ તને આ લગ્ન કરવાની આટલી ઉતાવળ શું હતી? બસ આજકાલના મા બાપ નો આ વાંધો છે ને. અરે આ દિગ્વિજય સિંહ ની સગાઈ જોઈને ત્યારે જ મને એમ થયું કે આપણે સગાઈ ને બદલે સીધા લગ્ન જ કરી નાખવા. હવે આશીર્વાદ આપો, તમારું જોડું અમર રહે. ના લાયકો, આ વાત ફૂટી કેમ ગઈ? તમે મારી બધી જ બાજી ધૂળધાણી કરી નાખી. મને પણ એ જ સમજાતું નથી કે આમાં છેક છેલી ઘડીએ ગુરુજી ક્યાંથી ટપકી પડ્યા. હવે અગાઉથી વાત કહીને તમારી પર ભરોસો મૂકી શકાય નહીં. હવે તો મારા બાતમીદારો જે સમાચાર લાવશે એ પ્રમાણે જ તમારે બાપ દીકરાએ વર્તવાનું રહેશે. સમજા? જો તાંત્રિક મહારાજ, આશાને પામવા માટે તો હું કંઈ પણ કરવા તૈયાર છું. અરે કોઈનું ખૂન પણ કરી નાખું, પણ મને આશા જોઈએ. તને આશા જોઈએ તો હવે જ્યાં સુધી મારા સમાચાર ન મળે ત્યાં સુધી ધીરજથી રાહ જોવાની. દુશ્મની દુશ્મની દુશ્મની! અરે શું થવાનું છે આનાથી ફૈબા? આ ખાનદાનના માથાવાળી લેવાથી શું દુશ્મની ખતમ થઈ જવાની છે? દુશ્મની તો ત્યારે જ ખતમ થશે જ્યારે મારા ભાઈ વીરસિંહના મોતનો બદલો લેવાશે. ફૈબા, મહેરબાની કરીને તમે લોકો આ વેરની વાત ભૂલી જાઓ. શું બોલ્યો? ભૂલી જાઓ? મને લાગે છે કે ઉદયભાનના ઘરમાં રહીને તે કો ગોલીનું દૂધ પીધું છે. ગોલીનું એ તો મારા સૂરજભાનનો દીકરો આવું ન બોલે. દાદીમા ખબરદાર, દાદીમા કહેતા પહેલા મારા માતા ઉપર હાથ મૂકીને પ્રતિજ્ઞા કર કે તું ઉદયભાનના આખા ખાનદાનને ખતમ કરી નાખીશ. અરે આ ઓલવાતી આંખોના દીવડા હવે તો ઉદયભાનની ચિતા જોવા માંગે છે, ચિતા. પણ બાપુ, મેં સાંભળ્યું છે કે ગુલાબકુંવર ફોઈ વીરસિંહ સાથે નાસી જવા માંગતા. નહીં, ખોટી વાત છે. ગુલાબકુંવર બાઈવા નહોતા, પછી એમને બોલાવવા માટે પાછળ દોડ્યો ને કોઈ કરમચંડાળે મારી બંદૂકથી વીરસિંહને ઠાર કર્યા ને સૂરજ ભાણસિંહે એનું વાળ મારા માથે ઓઢાડ્યું. ભાઈ બંધોની એ ગેરસમજ તો ક્યારેક દૂર થાત, પણ જે ખાનદાનની ખુમારીમાં હું જીવું છું એ ખાનદાનને જાહેરમાં હલકટ કહી એણે મારા મર્મસ્થાન પર કાળજે ઘા કર્યો. આવો, હું આપને આપણા મહાપ્રતાપી પૂર્વજોનો પરિચય કરાવું. આ મુગલોના દાંત ખાટા કરી નાખનાર પૃથ્વીસિંહજી રાઠોડ અને આ 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તાત્યા ટોપેના જમણા હાથમાં બની શહીદ થનાર પ્રાતસ્મરણીય કેસરીસિંહજી મહારાજ. આશ્રમમાં ગુરુજીએ ગોખાવ્યું છે ને, ભણાવ્યું છે ને લોર્ડ મેકોલે, હાઉ વન કેન ડાય બેટર ડેથ ધેન ફેસિંગ ધ ફિયરફુલ ઓડ્સ ફોર ધ એશસ ઓફ ધ ફાધર એન્ડ ટેમ્પલ્સ ઓફ હિઝ ગોડ્સ. રાઈટ. અને આ મહાન યોદ્ધા કાવ્ય પ્રેમી હિઝ હાઈનેસ મહારાજ ગજેન્દ્રસિંહજી, જેમણે અખંડ ભારતના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને કલમના એક જ ઝાટકે રજવાડું લખી આપ્યું હતું. મારા પિતાશ્રી, આ બધા હલકટ છે, હલકટ છે આ બધા. સૂરજ ભાણસિંહ, અરે શેરના બચ્ચા, ઉઠાવ બંદૂક અને આપ જડબાતોડ જવાબ કે અમારી રગોમાં પણ હજી પણ દેશભક્તિનું એ જ ધગધગતું લોહી વહે છે. બાપુ, બાપુ, અને આ, અને આ 1962 ના ચીન સામેના યુદ્ધમાં સામી છાતીએ બબ્બે ગોળી ઝીલી નિવૃત્ત થનાર મેજર ઉદય ભાણસિંહ રાઠોડ. મારા બાપુ. હા, માય સન. અને આ, અને બાપુ, હું કોણ? તું કોણ છે? તું બાપુ, બાપુ શું થયું? બાપુ તું કોણ છે? કોણ છે તું? તું કોણ છે? નહીં, એ મારો કોઈ નથી. એ
દીકો દાદીમાં કહેતા પહેલા મારા માથા ઉપર હાથ મૂકીને પ્રતિજ્ઞા કર કે તું ઉદયભાનના આખા ખાનદાનને ખતમ કરી નાખીશ. અરે શેરના બચ્ચા, ઉઠાવ બંદૂક અને આપ જડબાતોડ જવાબ કે અમારી નગોમાં પણ હજી પણ દેશભક્તિનું એક ધગધગતું લોહી વહે છે. સૂરજ ભલે ડૂબે, ચાંદ ભલે રૂઠે, દુનિયા ભલે રૂઠે, પડા દો ભાગ્યશાળી હતી કે જેને કાનકુંવર જેવો દીકરો મળ્યો હતો. નહીં માં, ભાગ્યશાળી તો કનૈયો હતો કે જેને દેવકી અને જશોદા જેવી માતાઓ મળી. સ્ત્રીની વેદના તો સ્ત્રી જાણે, દીકરા એ માતા હોય, બેન હોય કે ઘરવાળી હોય. તને કોની ચિંતા થાય છે માં? તારા નામની જેણે ચુંદડી ઓઢી છે એ આશાની. આ દુશ્મની એ દીકરાઓ તો બદલાવી દીધા, પણ જ્યારે વોવારોનો સવાલ આવશે ને ત્યારે એના ઉપર શું વીત છે? દીકુભા, મારાથી રિસાઈ ગયો. મારા લાલ ક્યાં ચાલો ગયો? દીકુભા, દીકુભા, મારાથી રિસાઈ ગયો. માં? હા? દીકુ, બેટા દીકુ, તું બેટા દીકુ, દીકરા હમણાં તારું સપનું જોતી હતી, પણ તું અહીંયા ક્યાંથી? મને ત્યાં નથી ગમતું. માં, શું કામ? શું કામ મારી સથામ કરવામાં આવે? નાનો હતો ત્યારે લોકોએ ત્યાંથી અડગો કર્યો ને, હવે તું મને તારાથી અડગો રાખે છે. દીકુભા, હવે હવે તમારું ઘર એ જ છે. કોણ નક્કી કરે? બસ તમે લોકોએ નક્કી કર્યું એટલે એક પળમાં હું તમારાથી પારકો થઈ ગયો. માની વેદના માં જાણે, એક જશોદા જાણે, પછી દેવકી જાણે, એક પાર્વતી જાણે, પછી ઉમા જાણે. પણ એમાં કાનાનો શું વાંક હતો માં? તારા આ દીકુનો શું વાંક? નથી જોઈતી મને તારી આધન દોલત, જમીન જાગીર કઈ નથી જોઈતું મને. મને તો ફક્ત તારી મમતા અહીં સુધી ખેંચી લાવી છે. મને ફરી પાછો જાકર આપીને મને તારાથી અડગો કરવાનો પ્રયત્ન નહીં કરતી, તને કહી દઉં છું. હા, પણ એમાં હું શું કરું બેટા? અવેરનો અગ્નિ ક્યારે શાંત નહીં થઈ શકે? આનો જવાબ હું ક્યારેય નહીં આપી શકું. પતિના પગલે ચાલવું એ મારો ધર્મ છે, તો અહીંયાથી ચાલ્યો જા બેટા. તારા બાપુ આવી જશે તો અનર્થ થઈ જશે. તું ચાલ્યો જા, તું ચાલો જા, તું ચાલો જા, મારી વાત ચાલો જા. પાર્વતી દેવી, પાર્વતી દેવી, ના, એને મારશો નહીં. માની મમતા એને અહીંયા ખેંચી લાવી છે, ફરી ક્યારે આવી ભૂલ નહીં કરે.
पार्वती देवी हमने कहो हवेली छोड़ी चला जाए पर बापू नहीं ए संबंध पूरो थयो छे दिग्विजय सिंह सूरज भान सिंह चौहान हमने कहो के चला जाए नहीं आ हवेली ना दरवाजा हमने माटे बंद छे हमने कहो जे रस्ते थी आया था एज रस्ते पाछा जाए स्वामी तमे ने जवा दई ने मारा पर बहु मोटो उपकार कर्यो छे बहु मोटो उपकार कर्यो छे पार्वती કાળવીંડ પથ્થરના હૈયામાં પણ ક્યારેક પાણીની સરવાણીઓ વહેતી હોય છે પાર્વતી વહેતી હોય છે દિગુભા દિગુભા તું ક્યાં હતો આજે રક્ષાબંધન છે રાખડી બાંધો તને ક્યાં ક્યાં શોધું આખરે તું મળ્યો ખરો એ ગાંડી મળ્યો ખરો એટલે હા સવારથી તને યાદ કરતો હતો ખાલી કાંડું જોતા જોતા એ જ વિચારતો તો બેના કે તારા સુધી પહોંચું તો કઈ રીતે પહોંચું રાજા સાહેબની હવેલીના દરવાજા તો મારા માટે બંધ થઈ ચૂક્યા છે ને પણ હેતની હવેલી પર તો કોઈના કબજા નથી ને ચાલ બેસ કહું છું બેસ રક્ષાબંધન નિમિત્તે આ ભાઈ તરફની આ નાનકડી ભેટ સ્વીકાર ના ભાઈ મારે કાઈ નથી જોઈતું ગાંડી આ મોટા માણસો જેવી વાત ના કરતું રક્ષાબંધનના દિવસે બેને આ ભાઈની ભેટ તો સ્વીકારવી જ પડે હમ આપણા ભાઈ બહેનના પ્રેમની નિશાની હંમેશા સાચવી રાખજે હમ ખમ્મા મારા વીરા ખમ્મા મારા વીરા માં બાપનું નામ અમર કરનારા તો આ પૃથ્વીના પાટલે અનેક વિરલાઓ પેદા થયા છે પણ એ બધામાં આદર્શ દીકરો તું કોને માને છે દરેક પોતપોતાની જગ્યાએ મહાન હોય છે બાપુજી પણ જગત આખું જેને જગતગુરુના નામથી ઓળખે છે એ જશોદાનો દુલારો વાસુદેવનો લાડકો દેવકી નંદન ચક્રધારી ભગવાન શ્રી કૃષ્ણથી મહાન આદર્શ દીકરો બીજો કોણ હોઈ શકે ના હું એને આદર્શ પુત્ર તરીકે ગણતો નથી કારણ કે એણે પોતાના માતા પિતાની લાગણીઓની સહેજ પણ પરવા કરી નહોતી એટલે જ એને પ્રાચીના પીપળે પારધીના બાણે પ્રાણ ત્યાગવો પડ્યો હતો હું તો મા બાપનું અધૂરું કામ જે પૂરું કરે એને જ આદર્શ પુત્ર માનું છું બોલ દીકરા તું મારું અધૂરું કામ પૂરું કરીશ કે મને એકલો મૂકી દઈશ કાલિયા કિશને એના મા બાપને છોડી દીધા હતા તેમ બોલ દીકરા જવાબ આપ તખ્ત સિંહ ઉદય ભાણસિંહ રાઠોડ શું વાંચી રહ્યા છો આપણા ઉપનિષદો આપણા ઉપનિષદો સરસ હવે તમે મને એક વાતનો જવાબ આપી શકશો કે પિતાની આજ્ઞાનું પાલન કરવામાં સર્વશ્રેષ્ઠ પુત્ર કોણ કહેવાય મર્યાદા પુરુષોત્તમ રઘુનંદન સીતાપતિ રામ નહીં પરશુરામ જમદગ્નિ પરશુરામ જેણે પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાની સગ્ગી જનેતાનો પણ શિરચ્છેદ કર્યો અને પૃથ્વી પર ચિરંજીવી થયા આપણા ખાનદાનનું અપમાન કરનાર સૂરજ ભાણ અને તેના વંશવાસોનો તું શિરચ્છેદ કરી શકીશ બોલ બાપુ હું અને દિગુભાઈ એક સાથે મોટા થયા એ મારો ગુરુભાઈ મારો જીગરજાન મિત્ર છે
મિત્રતા હતી ત્યારે મિત્ર હતા, હવે દુશ્મની છે એટલે દુશ્મન. ઉપનિષદો વાંચો છો તો ગીતા પણ વાંચી જશે. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે નથી કહ્યું કે સામે સ્વજન આવે તો એને પણ હણી નાખવો, એ ધર્મ છે. તમારો ધર્મ શું છે અને પિતાની આજ્ઞા શું છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. બાપુજી તમે તો સમજવાના પ્રયત્ન કરો. સંજોગોના શિકાર થવા કરતા સંજોગોને પલટાવી નાખવાની શક્તિ વધારે ખુશખુશાલ કરી શકે એમ છે. મારા ગુરુજીએ મને બહુ સારી રીતે શીખવ્યું છે બાપુજી. વેર કોઈ દિવસ વેરથી શમતું નથી. હજી પણ આ બગડેલા સંજોગોમાંથી કોઈક રસ્તો નીકળી શકે એમ છે બાપુજી. પણ જો પેઢી દર પેઢીના વેરના મૂળિયા જો રોજે રોજ ઊંડા ઉતરતા જશે તો પછી આ વેર વૃક્ષ પર પાકનાર દરેકે દરેક ફળ હંમેશા ઝેરી જ પાકવાનું છે, એનો કોઈ અંત નથી. તમારી પેઢીની આ સમજણ તમને મુબારક. દુશ્મન દુનિયા ઉપર ખુશખુશાલ ફરતો હોય એ રાજપૂતના દીકરાને કણાની જેમ ખૂંચવું જોઈએ. પિતૃ આજ્ઞાનું પાલન કરવાનું તમારા ગુરુજી તમને શીખવાડ્યું નથી? મને આજ્ઞા આપતા પહેલા એક વાતનો વિચાર કરી લેજો બાપુજી. રામને વનવાસની આજ્ઞા આપનાર દશરથનો જ્યારે દેહ પડ્યો ત્યારે ચારમાંનો એક પણ દીકરો ત્યાં હાજર નહોતો. મર્યા પછી મને કોણ કાંધ દેશે એની મને કઈ પરવા નથી. જીવતર ઉજળું હોવો જોઈએ. હે ભગવાન, જીવતર ગમે તેવું દેજે પણ મોત ઉજળું દેજે. હો ગુણવંતસિંહ, હુકમ. લાવો આશુ બાપુ. ધરતીની ધૂળ. ધૂળ? વતનની મિટ્ટી. મારા ખાનદાનનો દુશ્મન મારી નજર સામે છે. આ ધરતી પર જીવતો ફરતો હોય ત્યાં સુધી આ ધાન ધૂળ બરાબર છે. અને એટલે જ છેલ્લા 15 વર્ષથી થાળીમાં ચપટી ધૂળ નાખી વેરને તાજુ રાખું છું. કોણ જાણે ક્યારે આનો અંત આવશે. અરમાન તો હતા એક દિવસ દીકરો મોટો થઈ બાપની પડખે ઉભો રહેશે અને હું દુશ્મનોને પહોંચી વળીશ. પણ ખેર, આપ ચિંતા ના કરશો કુંવર, આપ આરોગો પ્લીઝ. બસ બાપુ, તેજીને ટકોરો બસ છે. ધાનને ધૂળ સમજી જીવતા બાપને જુવાન જો દીકરો જોયો કરે તો જીવતર ધૂળ છે. ધૂળ બાપુ, આજથી વેરની વસૂલાત હું પૂરી કરીશ. વાહ, ઉદય ભાણના ખાનદાનનું ખૂન હજી સફેદ થયું નથી. આ ઇસમે ક્યા હૈ. આખડી લડી ગઈ મારી, આખડી લડી ગઈ. હે ગોરા દે તારા રૂપને જોઈ આખડી લડી ગઈ. હો ગોરા દે તારા રૂપને જોઈ આખડી લડી ગઈ. આહા આખડી લડી ગઈ, અરે રે આખડી લડી ગઈ. ઓહો હો આખડી લડી ગઈ. આખડી માં જબ કે છે, આહા જબ કે છે.
मारी तोन लड़ी रूप लड़ी प्रीत लड़ी आज तारे आखड़ी मा जब के छे जब के छे थबक थबक है ये बिजली पड़ी गई थबक 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 है ये बिजली पड़ी गई हथियार ना उपाड़वानी मैं प्रतिज्ञा लीधी छे जा जा वे बहु जोया तारा जेवा जोई लेश चल आशा चालो तो कुबा बापू आ तमारी दीकरी आपड़ा घरनी आबरू बोलवा बैठी छे शू वात छे पूछो ने आपड़ा दुश्मन ना दीकरा साथे प्रीतना फाक खेले छे प्रेमना गीतो गाय छे बापू मैं कोई पाप नहीं करियो એની સાથે મારી સગાઈ તમે જ નક્કી કરી છે મે રૂપિયો અને નાળિયો ઉદયભાનસિંહના ખાનદાનને આપ્યા છે આ તો અન્યાય છે બાપુ મે તો ચુંદડી ઓડી છે દિગ્વિજયના નામની એ દુશ્મનનો દીકરો છે એનું નામ લેવું એ પાપ છે નહીં બિલકુલ નહીં સાચી વાત તો એ છે કે આપણો સંબંધ ઉદયભાનસિંહના ખોડાની ખાનદાની સાથે બંધાયો છે એટલું યાદ રાખજે આશા કે કન્યા માત્ર વરને જ નથી વરતી તે વરે છે કુળને કુળ દેવતાને ઘરના આંગણે બાંધેલી વાછરડીના ખીલાને અને ઘરના તુલસી ક્યારાને આ સંબંધ બહુનો સંબંધ છે વ્યક્તિના ગમા અણગમા પર આધારિત સંબંધ નથી આશા બા બેટા
કેટલી દીકરીઓ પરણ્યા પછી પિયરના છડવા પાછા જોતી નથી, તું એવું કઈ ના કરી બેસતી કે શિવરાજની સોનર સાથેની સગાઈ તૂટી જાય ને મારે વગ ઘોડવાનો વારો આવે? ડાઈ દીકરીને જાજુ શું કહેવાનું હોય બેટા? અરે દીકુબા બાપુ, દીકુબા બાપુ! શું છે? અરે સોનલ બેનના લગ્ન લેવાના! શું વાત કરે છે? હા, આ તો બહુ સારા સમાચાર છે. હા, અને સોનલ બેને છે ને તે આ ચેન મોકલો છે મોહિની સાથે. બેના યાદ કરે વિશ્વામિત્ર, તો તો લગ્નમાં આપણે જવું જ પડે ને. હા, પણ તમારું ત્યાં જવામાં જોખમ બહુ છે અને હું જોખમનો કાયર છું. મને રાખડી બાંધનાર બેનના લગ્નમાં જવા માટે તો કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા તૈયાર છું. અરે પણ ત્યાં જવાનું ગોઠવશું કેવી રીતે? જઈશું વિશ્વામિત્ર, હવે તો ચોક્કસ જઈશું. નીકળું ઘરું પાણી વાળું. પક્ષમાં છે કોઈ ધનદાર જુવાની જે આ ઢોલના તીખા તમતમતા તાલને મોહન થાળના બટકા જેવો મીઠો કરી નાખે? એ યુ આર લુકિંગ ફોર વોટ? કમ ઓન યંગ મેન, ઇસમે ક્યા હૈ? એ જાગી જુવાની, જાગી. હું તો ઢોલે રામુ ને હરી સાંભરે,
શબદની જમાવટ થઈ, બીજા પડકારે કન્યા પક્ષની જુવાની જાગી, ત્રીજા પડકારે કણીદાર ઘીએ ઓગળીને આખો માંડવો મેક તો કરી નાખ્યો. આ હવે આ પ્રસંગે આ લગ્નમાં શીરમોર જેવો છે કોઈ જાણકાર, જે આ બધી મોજ માથે બે ફૂમકા ચડાવી દે. અરે રાજા સાહેબ, આપ પણ જુવાનીના દિવસોમાં મેળાના માણીઘર થઈને ગોપીઓને ઘેલું લગાડતા હતા ને, એ દિવસો અમે ભૂલી નથી ગયા. અરે છોડો ભાઈ, ગયે વો દિન. અરે રાજા સાહેબ, તમારી રસિકતા વિશે અમે પણ બહુ જ સાંભળ્યું છે. હા રાજા સાહેબ, રાજા સાહેબ, હવે તો ઇજ્જત નો સવાલ છે, માટે ઉભા થાવ. હા હા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ રાજા સાહેબ. હા બાપુ, થવા દો. ઓકે. હા, ઢોલેડા, તારી મોજમાં આવે તાલ તું વગાડ, થઈ જાય ખેલ ખરાખરીનો, હો જાય મુકાબલો બરાબરીનો. મુરલી ધુનિયા તિર સાલ માન ભાન સુભગતાન, અરે મુરલી ધુનિયા તિર સાલ માન ભાન સુભગતાન, મન મુરાર લગી તાર ચિત વિલાસ રાચે, હરિ 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 હેર હેર વિકસિત સુર ભેર ભેર, પર ઘટ ઘટ ફેર ફેર નટવર નાચે, પર ઘટ ઘટ ફેર ફેર નટવર નાચે, પર ઘટ ઘટ ફેર ફેર નટવર નાચે. નણના બાણ વાગ્યા તાર, નણના બાણ વાગ્યા મારી વાલી ચોરા દે, તાર નણના બાણ વાગ્યા, નાક પ્રમાણે નથડી તારી ટીલડી લે રે જાય રે મારી વાલી ચોરા દે, તાર નણના બાણ વાગ્યા, નાક પ્રમાણે તૂટલી તારી ગુજરી લે રે જાય રે મારી વાલી ચોરા દે, તાર નણના બાણ વાગ્યા, પગ પ્રમાણે કડલા તારી કામિડું લે રે જાય રે મારી વાલી ચોરા દે, તાર તારી ચુંદડી લે રે જાય રે મારી વાલી ગોરા દે, તાર નણના બાણ વાગ્યા. દુશ્મન સૂરજ ભાન નો દીકરો દિગ્વિજયસિંહ છે. દિગ્વિજયસિંહ, તમારી આ હિંમત? નહીં બાપુ, નહીં બાપુ,
તમારી લાડકી દીકરીને કન્યાદાનમાં આપેલી ધન દોલત જમીન જાગીર કઈ નહીં જોઈએ બાપુ. બેટા, આ વિદાય ટાણે તમારી દીકરી તમારી પાસે ખોળો પાથરીને એના ભાઈનું જીવન દાન માંગે છે બાપુ. બાપુ બાપુ બાપુ, મારા ભાઈને જવા દો બાપુ. બાપુ રઘુનાથ સિંહ, તરવાર મ્યાન કરો. મારી કોળ ભરી કન્યાના વિદાય પ્રસંગને હું લોહીથી ખરડવા નથી માંગતો. અને દિગ્વિજય સિંહ, અત્યાર ઘડી મારા રાજની સીમા છોડીને ચાલે જાઓ. એન્ડ માઇન્ડ વેલ, ફરી કોઈ વાર આ બાજુ ફરકવાની હિંમત કરતા નહીં. ચાલે જાઓ. અને રાજા સાહેબ, દરબાર, આજે બબ્બે દિવસ થઈ ગયા, હવે તો આ ફૂલો પણ કરમાઈ ગયા. મારો કઈ વાંક ગુનો? પિયરિયું અને સાસરુ બંનેના દુશ્મનને ભાઈ કઈ ગળે લગાડનાર દગાખોર, તું આ સવાલ મને પૂછે છે? દીકવીજય અને હું એક માને ખોળે આલોટીને મોટા થયા છે. મેં એને હેતથી રાખડીઓ બાંધી છે. હેત તો વાલાને હોય, વેરી સાથે નહીં. હવે હું આ ઓરડામાં પાછો ત્યારે જ આવીશ જ્યારે આશા ને તખુભાના લગ્ન થશે. સોનલ ભાભી, શું થયું બેન? હું શું કરું? એક તરફ પતિના પ્રેમની તરસ છે ને બીજી તરફ ભાઈ અને ભાભીના મિલનનું મમત્વ. એ આશા, શું કરી રહી છે તું? શા માટે મુજ કમનસીબને બચાવો છો? મને મરી જવા દો. નહીં આશા, નહીં. અરે મરવું સહેલું છે, જીવવું મુશ્કેલ છે આશા. ના, હું મરવા માંગુ છું. શું કામ? શું કામ તું મરવા માંગે છે? હા, હું મરવા માંગુ છું. મારે કારણે સોનલબાનો સંસાર ખારો છેર થઈ ગયો. અને હું જ્યાં સુધી તખતસિંહ સાથે લગ્ન નહીં કરું, મારો ભાઈ સંસાર માનશે નહીં. અને હું એક ભાવમાં બે ભાવ કરવા નથી માંગતી. મને મરવા દો. નહીં આશા, નહીં. ગાંડી ના થાતું. તને એમ છે આશા? તારા મારા પછી હું જીવતો રહી શકું એમ છું? હા ગાંડી, મરીને અવગતે જવા કરતા તો જીવતા રહીને કોઈના સંસારને સુખી કરીએ એમાં મોટી વડાઈ છે. દેખો, અરે મરતા તો મને પણ આવડે છે આશા, પણ એ પહેલા બંને ખાનદાનની વચ્ચેના વેરને હું ખતમ કરવા માંગુ છું. આશા, તારા અતખતસિંહ સાથેના લગ્ન જ આ સમસ્યાનો, આ વેરનો કાયમી ઉકેલ છે. નહીં દીકુ, નહીં. જો આશા, આજ સુધી મેં તારી પાસે કશું જ નથી માંગ્યું. આજે પહેલી અને છેલ્લી વાર તારી પાસે કશુંક માંગી રહ્યો છું. મને વચન આપ આશા, મને વચન આપ. તું તખત સાથે લગ્ન કરી લઈશ. વચન આપ આશા, આપણે જીવી લઈશું, બંને એકબીજાને દૂરથી જોઈને જીવી લઈશું. બસ તું તખત સાથે લગ્ન કરી લે આશા. તારા ભાઈ ખાતર, મારી બેનાના સુખ ખાતર, આ બંને ખાનદાનોના ભલા ખાતર તું મારી વાત માન. મને વચન આપ. વચન આપ, તખુબા સાથે લગ્ન કરી લઈશ તું. ભલે, તું કહે છે તો એમ જ કરીશ. પણ યાદ રાખજો દિગ્વિજયસિંહ, કે દાજી ગયેલું બી પાછું ક્યારેય ઉગતું નથી. બેન, હું તને તેડવા આવ્યો છું. ના ભાઈ, હવે તો આજ મારું પિયરિયું ને આજ મારું સાસરિયું. અરે બહુ દીકરા, આ તો પિયરની રીત પ્રમાણે તમારા ભાઈ તમને તેડવા આવ્યા છે. નહીં બાપુ, ભાભી હવે આ ઘરેથી ત્યારે જશે જ્યારે એના વીરાના લગ્ન લખાશે, ત્યારે લૂણમંતી થઈને લૂણ ઉતારવા. દીકરી, હા માં, તમે કહ્યું હતું ને
કેટલીક દીકરીઓ પરણ્યા પછી પિયરના ઝાડવા પાછા નથી ભાળતી. દીકરી તો સાસરે શોભે ને. બાપુ, તમે રાજા સાહેબને વચન દીધું છે ને કે તમારી દીકરી એના ઘરની વહુવારું થશે, તો હવે ઝટ જોશીડા તેડાવે મુહૂર્ત કઢાવો. હવે મને મૈયરની માયાનો ભાર લાગે છે. સાસરે જવાના કોળ જાગ્યા છે બાપુ. તમારા જમાઈને કહી દો કે ઝટ જાડેરી જાન જોડીને આવે. જમાઈ રાજ, તમે સાંભળી દીધું ને, તો ઝટ જાઓ અને ઉદયભાનસિંહને કહો કે વેવાઈ તેને વેરાસર આવે. હા, પણ નવા જમાનાની રીત પ્રમાણે બંનેને એકલા તો રહેવા દો. હમ, આશા દીકરી તું અહીં જ રોકાજે, અમે હમણાં આવીએ છીએ. હા આશા, હું ખૂબ જ નસીબદાર છું, તમે મારી સાથે લગ્ન કરવાની હા પાડી, પણ હું તમારી સાથે બહાર એકાંતમાં મળવા માંગુ છું. એકાંતમાં? દરબાર, શું વિચારો છો? ઊંઘ નથી આવતી. કેમ, હવે શું છે? દીકરીને પરણાવીને સાસરે વળાવી, તખુભાને આશાના લગ્નનું નક્કી કરાવી, સૂરજભાનો નાક વટાવ્યો, છતાંય ઊંઘ નથી આવતી? દુશ્મન હજી આ પૃથ્વીના પાટલે જીવે છે, ઊંઘ કેમ આવે? દરબાર, રજપૂતાણીની જીભે સદાય તાળું હોય છે, છતાંય બંધ ઓરડે પૂછું છું, જવાબ આપશો? પૂછો. મારા ગળે હાથ મૂકીને જવાબ આપો કે લોહીની કિંમત વધારે કે દૂધની? પારો, તમે જવાબ નહીં આપો તોય તમારી છું અને તમારી જ રહેવાની. દૂધની કિંમત વધારે, કારણ કે લોહી દૂધમાંથી સર્જાય છે, અને એટલે જ કુંતી પુત્ર કર્ણ પાંડવોની લોહીની સગાઈ ઠુકરાવીને સૂત પુત્ર બની કૌરવ પક્ષે રહીને લડ્યો અને પોતાની પાલક માતાના દૂધનો મહિમા અમર કરતો ગયો. તો એમાં મારા દિગ્વિજયનો શું આંક, એની માનો શું આંક? માની મમતાને હું બરાબર સમજુ છું પારો, અને એટલે જ આ હવેલીમાંથી બબ્બે વારે જીવતો જઈ શક્યો છે. આજે સૂરજભાનના ખાનદાને હથિયાર હેઠા મૂક્યા છે. દીકરો મારો લાડકવાયો અને ગામ શાંતિથી જીવે એ માટે ગઈ ગુજરી ભૂલી જાઓ. માં કુંતી અને સૂત માતાની વ્યથાને સમજો દરબાર, સમજો. એ વ્યથા હું બરાબર સમજુ છું પાર્વતી. કુંતી અને કર્ણની પાલક માતાએ તો માત્ર પોત પોતાની વેદના વેંઢારવાની હતી, ત્યારે તમારામાં તો માતા કુંતી અને કર્ણની સૂત માતા બંને એકસાથે જીવે છે. તમારી વેદના, તમારી પીડા એમના કરતા અનેક ગણી વધારે છે. તો મને વચન આપો કે દુશ્મની દફનાવી દેશો. દિગુભાઈ હથિયાર હેઠા મૂકી વેરની આંધીને અટકાવી છે. મને પણ ખૂન ખરાબો કરવાનો શોખ નથી પાર્વતી, મારું વચન છે જ્યાં સુધી એમના તરફથી પહેલો ઘા નહીં થાય મારી તલવાર મ્યાનમાં રહેશે. રાજા સાહેબ. હા, હવે તો માત્ર તખુભાઈ અને આશાના લગ્ન થઈ જાય એટલે બસ. આશા દેવી, આપણે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, પણ આટલા ઉદાસ તમને ક્યારેય જોયા નથી. કેમ, આપ ખુશ નથી? તમે અને બંને પરિવારો ખુશ છો ને? હા, સોનલબેનના સુખી સંસાર માટે જેના જીવનમાં આનંદ છે એ વ્યક્તિ પણ ખુશ છે, તો પછી મારી ઉદાસી કે ખુશીથી શું ફેર પડે છે? એ વ્યક્તિ આ તો નથી ને? દીકુ, તમે અહીંયા? હા, મેં જેમને અહીં બોલાવ્યા છે. શા માટે? જેમની થાપણ છે એમને સોંપવા માટે.
भाई तू सूरज भले रूठे चांद भले रूठे दुनिया भले रूठे पड़ा दोस्ती ना फूटे भाई आप भाई भाई शब्द कहीने मने लजवीश नहीं भाई तमने राम थता आवड़ियो पण मने लक्ष्मण थता ना आवड़ियो मैं पापिया है तमारी सामे बंदूक ताकी मने माफ करी दो ए तकुबा एक बात नो जवाब आप मने तकुबा तने जो माफ करी दऊ तो अपना बन्ने ना खानदानी वच्चे चलता वैर नु शू थशे तमेज कह्यु हतुं ने के अपना बन्ने एक थई जईए तो वैर नो अग्नि आपो आप शांत थई जशे आशा भाभी एक बार कह दो का दियर ने माफ करी दीधो तकुबा हां तकुबा शाबाश गुरुजी आ वात जानशो तो केटला खुश थशे तकुबा हां दिगुबा यो विना बात देख विजय मैं तने कीधु तूने कि एक दिवसे आ छम्मक छल्लो ने मारी बनावीश आज तारी आंखों नी सामे हूं आनी साथे लग्न करीश ए रघु तारो लोई पी जाईस रघु एक वार मने छोड़ पछी तने मजा चखाड़ू ए बांधी तो बन्ने ने आंखों पाटा हारो करियो बांधी दीदो हराम खोर ने अब खत्म करी दो इने એટલે એક તીરે બે નિશાન મારી દો આ સાવજલા દીકરાનો પંજા એકવાર ખોલી તો જો તારા જેવા શિયાળવાની ફોજ ને તો ફાડી ખાઈ છો અરે હવજ હવે જોઈ લે તારા હવજદા દીકરાને કેવું ગલુડિયું બનાવી દઉં છું એ હે ખતમ કરી દે ઇને એ રગો હાથ છોડ રગો તખત તો કઈ નહીં કરતો રગો रघु तारी आप बहुत भाभी रहूं तो तकत ने छोड़ रघु तकत ने कहीं नहीं करता रघु छोड़ दे ऐ तकुबा देखो देखो ये बात तैयार रखो देखो ये बात तैयार रखो देखो ये बात तैयार रखो अरे ये हवाज आजो आ गलूडियो अरे माथा नहीं आसपास बहुत भमी रहे उचने गुणात अरे नहीं रे मारा हवाज नहीं अरे हूं तने केवी रीते मारू हजी तो मारे तने आ जन्म में घणू बधू देखाड़वानू छे हां तकुवा શું થયું ભાઈ કોણે કર્યો કાળો કામો શું થયું બેટા બાપુ માં શું થયું દીકરા કોણે કર્યો દીકરા ઈવાનો નથી નહીં ઊંડી ઊંઘમાં પડી રહ્યો છું નહીં બાપુ માં મારી છેલ્લી ઈચ્છા છે મારે हलडू सांभळू छे बेटा नहीं बेटा नहीं नहीं
મારો દીકરો એ તું જઈને તારા કૂતરાઓને પૂછ તખુ ભાના હત્યારા મેં તને કહ્યું હતું ને મરવાની જગા હું તને બતાવીશ તે દિવસે તો તું બચી ગયો પણ આજે હું તને તારો કાળ બનીને મારીશ સૂરજભાન બરાબર સમજી લે મરવાથી જે બચ્યા એ કોઈના માર્યા મરે નહીં કાકર Thank you.
ઉદયભાન શું કરો છો તમે લોકો? આ ગુરુદેવ બેન ગરાબ કુંવર તું ભાઈ હું જીવું છું ભાઈ બંને ભાઈબંધો વચ્ચે તિરાડ પડાવી જાગીર હડપ કરવાનું મામાનું કાવતરું હતું મામા શું તખુબાની હત્યા કરી મામાના માણસો દિગ્વિજય ને આશાને માં કરીને ખંડે તરફ લઈ ગયા છે મેં કહ્યું તું ને કે ધરતી 32 લક્ષણનો ભોગ માગે છે ગુરુદેવ અરે હવે તો વેની વાત ભૂલી બંને એક થઈ જાઓ અને અમને બચાવો નહીં તો અનર્થ થઈ જશે જાઓ જાઓ ભાઈ જાઓ સુરેશ ભાણ ઉદય ભાણ જોઈલે રાડે મેં તને કીધું તું ને કે એક દિવસે તારા સાજનની સામે તારા સેથામાં સિંદૂર ભરીને તને મારી બનાવીશ આ બિચારો તારો સાજન આજો આજો કેવો ફળફળિયા મારે છે જો બસ હવે તો ગોર મહારાજ આવે એટલી જ વાર છે એ રઘુનાથ ફરી એકવાર તને કહું છું થંભી જા તું અરે મરદનો બચ્ચો હોય તો આ ખડીએ મને માર તા તો ભૂલ નહીં કરતો અરે સામી છાતી આવીને લડતો તારો માથાની ઉપર મોત દેખાઈ રહ્યું છે મને બહુ થઈ ગયો હવે તારું રૂપ રાણી હવે લગ્ન માટે તૈયાર થઈ જા ગોર મહારાજ આવતો જશે અરે પાપિયા મારી મહાકાળી માતા તને કદી માફ નહીં કરે કોણ આ પથ્થરની દેવી અરે મારી રાણી હજી જો તારા મનમાં અરમાન બાકી હોય તો જા પોકારી લે ને જોઉં છું આ તારી મહાકાળી માં શું કરી લે છે જા જા પોકાર Thank you.
मने माफ करो, मने माफ करो, माफ करो, मने माफ करो। हाँ, नंबर वाला क्या? हाँ, अरे देखा ही क्या? ना, हाँ, आप भाई जग्गा भाई, कसम, आप भाई जग्गा भाई, कसम, कसम, हाँ, कसम। Thank you.
એમાં ખરામ જે થાળીમાં ખાધું એમાં જ થૂક્યો. ભાણેજની હત્યા કરનાર મામા બેન બનેવીને બરબાદ કરવા નીકળેલ મામા ભાઈ બંદીમાં ભેદ પડાવનાર કપટી મામા જયચંદ. મને માફ કરો, મને માફ કરો, મને મારશો નહીં રાજા સાહેબ. અરે નીચતાના નમૂના નગરોળ નરાધમ, મોત તો તારા માટે બહુ ઓછી સજા કહેવાય. ના ના, મને મને જીવતો જવા દો, મને મારશો નહીં રાજા સાહેબ, મને જીવતો જવા દો. જીવતો જવા દઈશ, જરૂર જીવતો જવા દઈશ, પણ જિંદગી આખી તારું કાળું મોઢું જગતને ના બતાવી શકે એવો બાળીને બિહામણો કરી મૂકીશ. જા જીવ. દુનિયા ભલે રૂઠે પણ આ દોસ્તી ના તૂટે.